Thank you.
namo jinanam 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 akutayanam namo jinanam bhaktayanam namo jinanam jivatayanam namo jinanam namo jinanam namo jinanam namo jinanam namo jinanam दीक्षित जीवन ना अनेक वर्षों सेवा जीवन ना पर्याय जीव छे स्वाध्याय खूब गमे छे अने ध्यान जीवन ने चर्या छे प्रार्थना नियमित करिए अने ध्यान अनेरो आनंद आपी छे दररोज सवारे दिवस की शुरुआत ध्यान थी थतुं होय छे अने कोई दिवस एवो ध्यान थई जाए कि जेवुं लागे कि परमात्मा स्वयं वात करे छे અને એક દિવસ પૂછેલું મેં પરમાત્માને કે આટલું સુંદર તમારી પૃથ્વી છે આટલા સુંદર તમારું સ્વર્ગ છે અને સ્વર્ગનું આવડું મોટું વર્ણન છે દરેક શાસ્ત્રમાં પણ આવું કોઈ પૃથ્વીમાં જગ્યા છે કે સ્વર્ગ જેવી સુંદર સ્વર્ગના જેવા સુંદર લોકો હોય તો ખબર છે પરમાત્માએ શું કીધું કે કુંવરબાઈ ધર્મશાલામાં જજો સાંજના હોલમાં મારા લોકો તમને મળી જશે આ સભામાં હું આપનો સ્વાગત કરું છું કુંવરબાઈમાં કહું તેજ પ્રકાશ સોસાયટીમાં કહું કે કામદારવાડીમાં કહું આટલા સારા મીઠા પ્યારા લોકો મેં તો દુનિયામાં ક્યાંય નથી જોયા આટલા પ્રિમા મનસ્વીજી કહે છે અમારું સૌરાષ્ટ્ર છે આ સૌરાષ્ટ્રમાં જામનગર છે જામનગરમાં પણ કુંવરબાઈ છે અને તેજ પ્રકાશ છે અને કામદારવાડી છે ચાંદી બજાર પણ ઓછું નથી ચાંદી બજાર બી ઓછું નથી આટલા પ્યારા લોકો આટલા સુંદર લોકો પંદર પંદર દેશમાં પ્રવાસ કરેલું અમે ખૂબ ભણેલા લોકોના વચમાં બોલવાનો ચાન્સ મળેલું હાર્વર્ડ જેવી યુનિવર્સિટીના વચમાં જઈને બોલીને આવી ગયા પણ આટલા સરસ લોકો જે ધર્મ સાંભળીને લોકો જીવન સુંદર કરતા હોય જામનગરમાં આ સુંદરતા મેં સહજ જોઈ લી છે મનુષ્યની ચેતનાના ત્રણ આયામ છે થ્રી ડાયમેન્શન્સ છે એક ડાયમેન્શન લોજિકનો છે એક ડાયમેન્શન તર્કનો છે ડિડક્શનનો છે એ બ્રેનથી સંબંધિત છે લોજિકલ છે એવરીથિંગ લોજિકલ હાઇડ્રોજન ઓક્સિજન મળીને પાણી થાય લોજિકલ છે એમાં કોઈ અન્યથા ના કરી શકે આપણે દરરોજ જિમમાં જઈએ મસલ સ્ટોન થાય વેઇટ રિડ્યુસ થાય બોડી બેલેન્સ થાય લોજિકલ છે બધાને ગમે છે વધારે શુગર લઈએ તો ડાયાબિટીસની શક્યતા હોય વધારે સોલ્ટ લઈએ તો બ્લડ પ્રેશર થઈ શકે લોજિકલ છે 21મી શતાબ્દી સૌથી લોજિકલ શતાબ્દી છે દરેક વસ્તુ સાયન્ટિફિક છે દરેક વસ્તુ વૈજ્ઞાનિક છે દરેક વસ્તુ લોજિકલી આપણને કન્વિન્સ કરી શકે છે આ મનુષ્યની ચેતનાનો બહુ પ્રમુખ ડાયમેન્શન છે બીજું ડાયમેન્શન જે આર્ટ કલા સૌંદર્ય કોઈ લોજિક ના હોય કોઈ તર્ક ના હોય તો પણ આપણને વસ્તુ ગમતી હોય છે આપણે 10 રૂપિયાના પેન્ટ્સ લઈએ એક કેનવસ લઈએ અને થોડા બ્રશ લઈએ
આ ત્રણેયની વસ્તુની કિંમત બહુ નાની હોય છે, પણ જ્યારે પેઇન્ટર પેઇન્ટ કરે આની કિંમત બહુ મોટી થઈ જાય છે. અને જે પેઇન્ટિંગના જાણકાર છે, જે પેઇન્ટિંગના રસિક છે, જે પેઇન્ટિંગ ગમી જાય એના લાખો રૂપિયા મૂલ્ય આપી શકે છે. કારણ કે કલા સૌંદર્યનો પ્રેમ બીજું ડાયમેન્શન છે. રીઝન નથી, લોજિક નથી, કોઈ કારણ નથી, પણ ગમે એટલે ગમે. જે શબ્દ આપણે બોલીએ અને શબ્દમાં જ્યારે સંગીતના સ્વર મિક્સ થઈ જાય એનું કોઈ લોજિક ના હોય, પણ કાનમાં સાંભળવું બેહદ ગમે. આ બીજું ડાયમેન્શન છે. અને ત્રીજું ડાયમેન્શન જે મનુષ્ય માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ડાયમેન્શન છે, જે ડાયમેન્શનને લોજિક એક્સપ્લેન ન કરી શકે, જે ડાયમેન્શન આર્ટ એક્સપ્લેન ન કરી શકે, જે ડાયમેન્શનને કલા એક્સપ્લેન ન કરી શકે, સુંદરતા એક્સપ્લેન ન કરી શકે, ઓ ડાયમેન્શન આપણા બધાના મનમાં, હૃદયમાં, આત્મામાં, અંતસમાં છુપાયેલું ડાયમેન્શન છે. પૂછે શિષ્ય ગુરુને કે કયું છે આ ડાયમેન્શન? ગુરુ કહે છે કે તારા અંદરમાં છુપેલી અનેરી આનંદની અનુભૂતિ ત્રીજો ડાયમેન્શન છે. કોઈ લોજિક ના હોય, કોઈ તર્ક ના હોય, પણ પરમાત્માની અનુભૂતિનો ત્રીજો ડાયમેન્શન છે, જે લોજિકથી પરે છે, જે શબ્દથી પરે છે, જેને મનસ્વિત કહે છે અનિર્વચનીય. એટલે જે શબ્દમાં આપણે કહી ન શકીએ એવું અનેરો આનંદ છે. એ આનંદની અનુભૂતિ માટે આપણે પ્રાર્થના કરીએ, એ આનંદની અનુભૂતિ માટે આપણે ધ્યાન કરીએ, એ આનંદની અનુભૂતિ માટે આપણે સ્વાધ્યાય કરીએ. એ આનંદ તારા ભીતરમાં છે, તું સ્વામી છો એનો. તને મળતું નથી એટલે તું એની તલાશ કરે છે. સૌથી ઇમ્પોર્ટન્ટ ડાયમેન્શન છે તારા ભીતરમાં છુપાયેલો આનંદની અનુભૂતિ. એક ગામમાં એક વખત ભવિષ્યવાણી થઈ, ફ્યુચર ફોરકાસ્ટ થયું, અને ભવિષ્યવાણી એવી હતી કે આજ રાતના ગામમાં ભવિષ્યવાણી છે કે આજ રાતના ગામના બહારમાં જે નદી છે ત્યાં આપણા પોતાના દુઃખની દરેક ગઠરી લઈને ત્યાં પહોંચી જવાનું છે. જે બી આપણા દુઃખ છે, જે બી દુઃખ છે, આ બધા દુઃખોને લઈને નદી કિનારે પહોંચી જવાનું છે. અને નદી કિનારે જેટલા દુઃખ આવશે એ બધા આજ રાત સુખમાં પરિવર્તિત થઈ જશે. જેટલા દુઃખ છે, જેને જે દુઃખ છે, દુઃખ મનમાં છે, દુઃખ મસ્તિષ્કમાં છે, એટલે લોકો જેટલા દુઃખ પોસિબલ થઈ શકતા હતા એક ગઠરી બના. મારા દીકરો ભણતો નથી, મારા પાસે જોબ નથી, મારા પાસે ઘર નથી, મને ચિકિત્સાની જરૂર છે, જે પોસિબલ લઈને નદી કિનારે પહોંચી ગયા. અને મજાની વસ્તુ આ થઈ કે પહોંચી ગયા નદી કિનારે અને રાતના ગજબ થયું, બધાના દુઃખ સુખમાં બદલી પણ ગયા. જેને બે માળનું મકાન જોતું હતું એનું ત્રણ થઈ ગયું, જેને ચાંદીની કટોરી જોતી હતી એને સોનાની મળી ગઈ, જેને એક ગાડી જોતી હતી એને બે મળી ગઈ. લોકોની ખુશીનો પાર નહોતો. અને લોકો પાછા ગામમાં આવ્યા અને પોતાનું મકાન જોઈને બેહદ ખુશ, પોતાના પાસે સોના ચાંદી જોઈને બેહદ ખુશ, કારણ કે ભવિષ્યવાણી હતી કે તારા દુઃખ સુખમાં પરિવર્તન થઈ જશે. પણ ખુશી થોડી વાર માટે હતી. મારું મકાન બે માળનું થયું એની મને અપાર ખુશી, પણ પડોશીનું મકાન ચાર માળનું થઈ ગયું. દુઃખે સુખ એક મિનિટમાં ઉડી ગયું. મારા પાસે સોનાની એક ગઠડી આવી, પડોશી પાસે બીજી બે ગઠડી આવી ગઈ. તલાશ કરે છે વ્યક્તિ સુખની, તલાશ કરે છે આનંદની. સવાલ આ નથી કે મારા પાસે શું છે, સવાલ આ છે કે બીજા પાસે મારા કરતા વધારે છે. હું આના માટે દુઃખી નથી કે મારા પાસે ઓછું છે. મારો સુખનો કારણ મારા પાસે ઓછું કે વધારે નથી. મારો સુખનો કારણ કે મારો દુઃખનો કારણ બીજા પાસે છે કે બીજા પાસે નથી, આ બેરોમીટર છે. એક ગામમાં એક સંન્યાસી પણ હતા. એ ના ગયા પોતાની દુઃખ
આજે પરીક્ષા મોટી છે આપણા બધાને, પણ આપણે પાર કરશું પરીક્ષા. કે મારા પાસે શું ઓછું વધારે છે, સવાલ આ છે કે બીજા પાસે શું છે. એક સંન્યાસી ગયો નહીં ત્યાં, અને બધાએ પૂછેલું કે તમે કેમ ના ગયા, તો એનો જવાબ હતો કે સુખ બહારમાં નથી, સુખ અંદરમાં છે. કોઈ વ્યક્તિ કે વસ્તુ સુખ ના આપી શકે, તારા પોતાની આનંદની અનુભૂતિ તને સુખ આપી શકે છે. પૂછે એક શિષ્ય એમના ગુરુને કે કોણ વ્યક્તિ સૌથી વધારે સફળ છે, હુ ઇઝ ધ મોસ્ટ સક્સેસફુલ પર્સન ઇન વન્સ લાઈફ, કોણ સફળ છે. નથી કહેતો ગુરુ કે જેના રોજ પેપરમાં પબ્લિશ થઈ જાય ફોટો એ સફળ છે. નથી કહેતા કે જેના પાસે મોટી મિલકિયત છે સફળ છે. નથી કહેતા કે જો મોટી તપશ્ચર્યા કરે સફળ છે. ગુરુ કહે છે કે જે પોતાના જીવનમાં વધારેમાં વધારે મિત્ર બનાવી શકે એ વ્યક્તિ સૌથી વધારે સફળ છે. જે ફ્રેન્ડ્સ બનાવી શકે, જે બીજાને પોતાનો કરી શકે, જેના પાસે આટલી તાકાત છે કે જ્યાં જાય લોકોને પોતાનો કરી શકે એ વ્યક્તિ સૌથી વધારે સફળ છે. મિત્ર બનાવવું સહેલું ના હોય. મિત્ર બનાવવું એટલે સ્પેસ આપવી પડે. મિત્ર બનાવવું એટલે બીજાના સુખ દુઃખ સાથે કન્સર્ન રાખવું પડે. મિત્ર બનાવવું એટલે બીજાના દુઃખમાં દુઃખી આ તો ઠીક, પણ બીજાના સુખમાં સુખી થઈએ એ વ્યક્તિ મિત્ર બનાવી શકે છે. મિત્ર બનાવવું સહેલું નથી. એટલે ગુરુ કહે છે કે જે મિત્ર બનાવી શકે, જે બીજાના જીવનમાં પ્રવેશ કરી શકે, બીજાના અંતરમાં પ્રવેશ કરી શકે એ સૌથી વધારે સફળ વ્યક્તિ છે. તીર્થંકર મહાવીર આપણા બધાના મસીહા, કરુણાના દેવતા, અહિંસાના પૂજારી, શું કરામાત હતી એમના પાસે. લાખો લાખ લોકો એના પાછળ ચાલ્યા છે. જ્યાં જાય જ્યાં જાય લોકો પાછળ. મિત્ર તો મિત્ર, દુશ્મન પણ એના ડિવોટી થઈ જાય આવી તાકાત એમને પાસે. માણસ તો માણસ, પશુ પણ ઝૂમી જાય અને વનસ્પતિ પણ આપ્લાવિત થઈ જાય આવી તાકાત મહાવીરની છે. મહાવીર એક શબ્દ આપેલું છે, જો જૈન દર્શનનો બહુ મહત્વપૂર્ણ શબ્દ છે, જેને બહેનો કદાચ બધી ઓળખીએ છીએ એક શબ્દને, સમ્યક દર્શન એક શબ્દ છે. બધા પ્રવચનમાં પણ પૂછે, આહ્વાન કરે, ઉદ્ઘોષ કરે કે સ્વામીજી પધાર્યા, સંકેત આપજો, સંકેત આપજો. બોલીએ બધા, સંકેત. સંકેત મહત્વપૂર્ણ છે. સંકેત એટલે સમ્યક દર્શન. સમ્યક દર્શન એટલે જીવનનો પ્રથમ બોધ કે હું શુદ્ધ બુદ્ધ ચૈતન્ય આત્મા છું, હું શરીર નથી, આ ટેમ્પરરી છે. સમ્યક દર્શન એટલે આ વિશ્વાસ, આ શ્રદ્ધા કે હું શરીર નથી, હું શુદ્ધ બુદ્ધ ચૈતન્ય નિરંજન આત્મા છું, અજર છું, અમર છું. આ બોધ એને સમ્યક દર્શન કહીએ. મહાવીર કહે છે કે આ સમ્યક દર્શનના બોધ પછી ધર્મની યાત્રા પ્રારંભ થાય. આ સમ્યક દર્શનના બોધ પછી દરેક તપશ્ચર્યા સિદ્ધ થાય. આ સમ્યક દર્શનના બોધ પછી દરેક જ્ઞાન આપણા જીવનમાં સાર્થક થાય. અને દીક્ષા પણ કોણ ક્યારે લે, જ્યારે સમ્યક દર્શનની અનુભૂતિ થાય. હજારો લોકોનો પ્રશ્ન છે કે સમ્યક દર્શન થાય કેમ, સમ્યક દર્શન મળે કેમ. અને મોટી મોટી પરિભાષાઓ છે, શાસ્ત્રના શાસ્ત્ર લખેલા છે. સમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિક્ય, આ પાંચ પાંચ વસ્તુ એના લક્ષણ કે જેના પાસે સમ છે, જેના પાસે સંવેગ છે, નિર્વેદ છે, અનુકંપા છે, આસ્તિક્ય છે, એ સમ્યક દ્રષ્ટિ જીવ. આવડી મોટી પરિભાષાઓ. અને જે પહેલી વખત ઉપાશ્રયમાં આવતા હોય, બીજી વખત આ પરિભાષાઓ સાંભળીને આવે જ નહીં, કારણ કે છે જ આટલી ડિફિકલ્ટ. મેં વિચાર કર્યો કે સમ્યક દર્શન આટલી મહત્વપૂર્ણ વસ્તુ. સમ્યક દર્શન એટલે આત્માનું બોધ. સમ્યક દર્શન એટલે જીવનની દિશા જેની પોઝિટિવ થઈ એ સમ્યક દર્શન. સમસંવેગ, નિર્વેદ, અનુકંપા, આસક્ય તો આવશે જ્યારે આવશે. પણ કોણ સમ્યક દ્રષ્ટિ જીવ છે? હું કહું છું, જેના જીવનમાં શિકાયત નથી એ સમ્યક દ્રષ્ટિ જીવ છે. જેના જીવનમાં શિકાયત નથી, જે જીવનને સમગ્રતાથી સ્વીકાર કરી શકે એ સમ્યક દ્રષ્ટિ જીવ છે.
જે જીવનને પ્રશ્ન નહીં, જે જીવનને સમાધાન તરીકે જોઈ છે, એ સમ્યક દ્રષ્ટિ જીવ છે. એ જ્યારે ઊભા થાય, જ્યાં ઊભા થાય, એ પ્રશ્ન નહીં સમાધાન છે, એને હું કહું છું કે સમ્યક દ્રષ્ટિ જીવ છે. નાની નાની વાત પર જે પ્રશ્ન કરે, નાની નાની વાતમાં જે જીવનને ચુનૌતી સમજે, નાની નાની વાતમાં જેમને જીવનથી શિકાયત છે, એ ધર્મની સીડી એના જીવનમાં હજી તો શરૂ બી નથી થઈ. આ ઘર બનાવી, એ હોલ છે, હોલના બહાર ફોયર હોય, ફોયરના બહારમાં વરંડા હોય. જેમને મહાવીર કહે છે કે જેમને હજી જીવનમાં શિકાયત સમાપ્ત નથી કરી, હજી એ ધર્મના વરાંદામાં છે, હજી કક્ષમાં અંદર આવ્યા જ નથી. સમ્યક દ્રષ્ટિ જીવ જીવનને સમગ્રતાથી સ્વીકાર કરે, એક્સેપ્ટ કરે જીવનની ચુનૌતીઓને અને એક્સેપ્ટ કરે જીવનની સફળતાને. જે જીવન મેં ઓછું છે એને બી પ્રેમથી સ્વીકાર કરે અને જે આશીર્વાદ બરસી ગયું છે એના માટે ટ્રમેન્ડસ ગ્રેટિટ્યૂડ રાખે, એ સમ્યક દ્રષ્ટિ જીવ છે. કોઈ જીવન આવું ના થાય જે જીવનમાં પ્રશ્ન નથી, કોઈ જીવન આવું બી નથી કે જે જીવનમાં ચુનૌતી નથી, કોઈ જીવન આવું બી નથી જે સીધી સડક છે. દરેક જીવનમાં ઉતાર છે, ચઢાવ છે, ઉતાર છે, ચઢાવ છે. અને જે જીવનની ચુનૌતીઓને પોઝિટિવલી સ્વીકાર કરી શકે એ મહાવીરના માર્ગ પર ચાલવાનો અધિકારી બને છે. અકબર એક વખત એના ઘરમાં, મહેલમાં, ઉપર રૂમમાં, ઝરોકામાં ઊભા છે. સવારનો સમય છે. અકબર દયાલુ રાજા છે, અકબર ધાર્મિક રાજા છે. અને સવારે 4 વાગે એ પોતાના કક્ષમાં બહાર વરામદામાં ઊભા છે. અને 4 વાગે એક યંગ છોકરી, યુવા છોકરી, લડકી, એનું રડવાનું અવાજ આવે છે 4 વાગે. બીરબલને બોલાવીને પૂછે છે કે શું કામ રડે છે આ છોકરી? મારા રાજ્યમાં કોઈ રડી શકે? મારા રાજ્યમાં કોઈને તકલીફ થાય એવું મને ગમતું નથી. તો અકબર કહે છે બીરબલને કે તું તપાસ કર કે શું કામ રડે છે. તો બીરબલ કહે છે કાંઈ મોટી વસ્તુ નથી જહાપના, આ છોકરીની વિદાય થાય છે એટલે રડે છે. એ પોતાના સસુરાલમાં જાય છે. અકબર મુસ્લિમ બાદશાહ છે, હિન્દુસ્તાનના કલ્ચર એને ઓછા ખબર છે. તો કહે છે કોણ લઈ જાય છે એને? તો કહે છે એના જમાઈ, એના ઘરના જે કુંવર સાહેબ છે, લઈ જાય છે. અકબર કહે છે અચ્છા, એનું મતલબ આ છે કે જેટલા પણ જમાઈ લોક છે એના કારણથી છોકરીઓ રડતી હોય છે. તમારી વાત નથી કરતી, ઓલી અકબરની વાત છે. તો એટલે મારે એમ કરવું છે કે મારા રાજ્યમાંથી જેટલા જમાઈ છે એ બધાને મારે ફાંસી પર ચડાવી દેવું છે, કારણ કે એના કારણે મારા રાજ્યની દીકરીઓ રડે એ મને મંજૂર નથી. બીરબલ બીરબલ છે એ દરેક પ્રશ્નનો સમાધાન છે એમના પાસે. એ જીવનને સમસ્યા નથી જોતા, એ સામે આવવાના પ્રશ્નને ચુનૌતી ન બનાવી દે કે કંઈ વાંધો નથી, મને એક વીકનો, એક સપ્તાહનો સમય આપો, હું બધા માટે વ્યવસ્થા કરીશ. મોટો મેદાન એમને લઈ લીધું. અને મોટો મેદાન લઈને એને થોડી લોહાની શૂલી, થોડી ચાંદીની અને થોડી સોનાની. અકબર બાદશાહને કહે છે કે હવે આજના દિવસે આપ આવી જાઓ ત્યાં, અને હવે આપણે નક્કી કરીએ કે બધા જમાઈને બોલાવી લઈએ અને બધાને આજે ફાંસી છે. અને અકબર આવી ગયા. બહુ એને અચીવમેન્ટ લાગે કે આજથી મારા ઘરમાં, અમારા રાજ્યમાં કોઈ દીકરો રડશે નહીં, જમાઈ રહેશે નહીં અને રડવાનો કોઈ કારણ બનશે નહીં. અને અકબર કહે છે કે થોડી સોનાની, થોડી ચાંદીની, થોડી લોહાની, આનું મતલબ શું? બીરબલ કહે છે કે જહાં પણ આપ ભી તો કિસી કે જમાઈ હૈ ના, તો આપ ભી ચડેંગે સુલી પર. સમાધાન જે કરી શકે જીવનમાં, જે આન્સર શોધી શકે, જે ચુનૌતીઓને એક્સેપ્ટ કરી શકે, એને હું સમ્યક દ્રષ્ટિ કહું છું. રડી શકીએ આપણે નાની નાની વસ્તુ પર, કમ્પ્લેન કરી શકીએ નાની નાની વસ્તુ પર, શિકાયત કરી શકીએ નાની નાની વસ્તુ પર. જે ભગવાનના, મહાવીરના અનુયાયી છે એ શિકાયત નહીં કરશે. આ પ્રથમ સીડી છે. સવારમાં ઉઠીને બ્લેસિંગ કાઉન્ટ કરવાની કે જે મારા પાસે નથી એ કાઉન્ટ કરવાનું.
સમ્યક દ્રષ્ટિ જીવ જેને શિકાયત નદીની બીજી ડેફિનેશન કહું છું, સમ સંવેગ નિર્વેદ અનુકંપા આસક્ય તો પછી વાત કરીશ, પણ જેમના દ્રષ્ટિમાં જેમના જીવનમાં શિકાયત નથી સમ્યક દ્રષ્ટિ, અને બીજી કહું છું જે અહોભાવથી ભરેલા છે, જે ગ્રેટિચ્યુડથી ભરેલા છે, જેના મનમાં ધન્યવાદ છે, જે ચારે તરફ બરસતા આશીર્વાદને જોઈ શકે છે, એને હું સમ્યક દ્રષ્ટિ જીવ કહું છું. અપાર આશીર્વાદ છે જૈન સમાજના ઉપર, અપાર કૃપા છે. પ્રકૃતિ કહો, પરમાત્મા કહો, નિયતિ કહો, જે કહેવું હોય આપને, આટલું આટલું આશીર્વાદના મહામેઘ આ સમાજ ઉપર બરસેલા છે. શિકાય શેની કરીએ આપણે? અહોભાવથી ભરેલો આ સમાજ, ગ્રેટિચ્યુડ જેના જીવનમાં છે એ સમ્યક દ્રષ્ટિ છે. અમે 2001 કચ્છના ધરતીકંપ પછી કચ્છમાં કામ કરતા 8-10 હજાર બાળકો અમારા પાસે હતા. પાણીનો કલર આ વાયર જેવું કલર, યલો પાણી, ગંદુ પાણી, પીવા માટે પણ આ જ પાણી મળે, કારણ કે આખું જે કૂવા તળાવ જે હશે ગંદા થઈ ગયા. ફિટકડી ફટકડી કહો અને ફટકડી હલાવી હલાવીને પાણી ક્લીન કરીએ, ત્યારે કોઈ આરો પ્લાન્ટ કે કેન્ટ અમને મળ્યું નહીં. સવારથી રાત સુધીમાં આવા ટેન્કરો મળે આવા પાણીના, અને પાણી ક્લીન કરીએ, અને 4-5 વાગ્યા સુધી જ્યારે પાણી ક્લીન થઈ જાય, આખો કેમ્પસ આવું નૃત્ય કરે કે પાણી ક્લીન થઈ ગયું, પાણી ક્લીન. આ પાણી પણ સ્વચ્છ થઈ જાય તો પણ લોકો આટલા નાચી ઉઠે, કારણ કે પાણીનો અભાવ છે, વસ્તુનો અભાવ છે, વ્યવસ્થાનો અભાવ છે. એવા અમે 6-8-10 મહિના આવી વ્યવસ્થામાં ત્યાં રહ્યા અઠકે પછી. અને પછી મારે લંડન જવાનું થયું, અને લંડનમાં નલ ખોલીએ તો પાણી, સ્વિચને હાથ લગાવીએ તો લાઇટ, ઘરમાં હીટિંગ. ઘણા બધા લંડનથી છે ને હલારી ઉશવાલ્સ બધા, જે સમાજને હું બહુ રિસ્પેક્ટ કરું છું. સ્વિચને હાથ લગાડીએ તો લાઇટ છે, ગાડીમાં હીટિંગ, બહારમાં હીટિંગ, બધી વ્યવસ્થા સરસ છે. અને લોકોને મેં પૂછ્યું કે હાઉ ઇઝ યોર લાઈફ, નોટ ટુ બેડ, ઓકે છે. બીકોઝ જે કેમ્પસમાં સારું પાણી મળવા પછી આટલો આનંદ, અને આ જીવનમાં આટલું સારું થયા પણ મોઢું નાનું કરી શકે, મોઢું લાંબુ કરી શકે, આ કઈ જાતનું જીવન છે? જીવન અહોભાવથી ભરેલું જીવન, બ્લેસિંગને કાઉન્ટ કરવાવાળું જીવન, જે મળ્યું છે એના માટે ધન્યવાદ આપવાનું જીવન. પણ અમે ધાર્મિક લોકો પણ ઓછા નથી. અમે આપને શીખડાવીએ, હું તો રખડ્યું છું, હું તો પાપી છું, કેટલા મેં પાપ કરેલા છે, એ બધું કાપ, પાપ કાપવા માટે મારે સામયિક કરવી છે, પુણ્ય કરવું, નિર્જરા કરવી છે. હું કહું છું કે બધું આનંદ મેળવવા માટે મારે સામયિક કરવી છે, બધું સાચું કરવા માટે મારે સામયિક કરવી છે. એક જીવન નેગેટિવ થઈ શકે અને એક જીવન પોઝિટિવ થઈ શકે. એક જીવન આ કહી શકે કે મારો ગ્લાસ ખાલી છે, અને એક જીવન આ કહી શકે કે મારો ગ્લાસ અર્ધું ભરેલું છે. એક જીવન આ કહી શકે કે 2 રાતના વચમાં નાનકડો દિન છે એ પણ ગમે તે છે, અને એક જીવન આ કહી શકે કે 2 દિવસના વચમાં નાનકડી રાત છે તો હમણાં નીકળી જશે. જીવનને જે વિધાયક દ્રષ્ટિથી જોઈ શકે એ વ્યક્તિ સમ્યક દ્રષ્ટિ છે. પણ અમારી પ્રાર્થનાઓ પણ આવી માંગણીવાળી છે, અમારી પ્રાર્થનાઓ પણ દુઃખ ભરેલી છે. અને મહાવીર કહે છે, જે ધર્મના માર્ગ પર ચાલવા માંગે એની પ્રાર્થના ગ્રેટિટ્યુડ છે. આપણે લોગસ બોલીએ, સમાહિવર મુત્તમમ દિંતુ, ભગવાનને ધન્યવાદ એટલે પ્રાર્થના છે. ભગવાનને ગ્રેટિટ્યુડ એક્સપ્રેશન એનું નામ પ્રાર્થના છે. ભગવાનને થેન્ક યુ કહેવું એનું નામ પ્રાર્થના છે. મને જે મળેલું છે એમના માટે પોઝિટિવ એક્સપ્રેશન એનું નામ પ્રાર્થના છે. પણ મેં તો આવી આવી પ્રાર્થના જોઉં જેનું આપ કલ્પના બી ન કરી શકો. અમેરિકાના એક ઘરમાં મારો ઉતારો થયો, અને સવારમાં એક યંગ છોકરો પાથરનું કરીને પ્રાર્થના કરે, અને સવારમાં મને કે કે હું પ્રાર્થના કરું સ્વામીજી આપને ગમે? મેં કહ્યું અમે તો પ્રાર્થના શીખડાવવા જ આવ્યા છે, તું કર પ્રાર્થના. પાથરનું પાથરી લીધું, એને આંખ બંધ કરી વજ્રાસનમાં બોલે ડિટો, પછી બોલે ડિટો, પછી બોલે ડિટો. મેં કહ્યું તું કઈ જાતની પ્રાર્થના કરે? આ જૈન પ્રાર્થના નથી, આ બૌદ્ધ પ્રાર્થના નથી, આ વૈદિક પ્રાર્થના નથી, અને આઈ એમ શ્યોર એ ક્રિશ્ચિયન બી નથી. કે સ્વામીજી ટાઈમ નથી અમારા પાસે, અમે 1 જનવરી લાંબી પ્રાર્થના કરીએ અને 364 ડેઝ બોલીએ ડિટ્ટો ડિટ્ટો અને ડિટ્ટો, હવે પ્રાર્થના પૂરી થઈ જાય અમારે. આ પ્રાર્થના,
અમારા પાસે ટાઈમ છે જ નહીં. આવડું અમારા પાસે કામ છે, બિઝનેસ છે, સવારે 8 વાગે જઈએ, 10 વાગે આવીએ, ટાઈમ ક્યાં છે લાંબી પ્રાર્થના કરવાનો? એટલે ભગવાન તો ઓલમાઇટી છે, બધું એને સમજ પડે તો એ સમજી જાય ને હું ડિટો બોલું કે મેં તારે પ્રાર્થના કરી લીધી છે. પ્રાર્થના મજાક નથી, પ્રાર્થનાને ટાઈમ નથી જોતનો, પ્રાર્થના અંદરનો ભાવ છે. ક્યારે બી 2 મિનિટમાં થઈ શકે, ક્યારે પણ 3 મિનિટમાં થઈ શકે, ક્યારે પણ 5 મિનિટમાં થઈ જાય, કરતા ચાલતા ચાલતા પણ પ્રાર્થના થઈ જાય છે. બેનો આટલા પ્રશ્નો મને પૂછે, ભક્તામર ક્યારે કરીએ, માલા ક્યારે ફેરવીએ, પચકાર લઈએ કે ના લઈએ, આ કરીએ પેલું કરીએ, અને મારો જવાબ છે કે માના સામે દીકરો ગમે તે કરે, માને વાલું છે. આપણે ભગવાનના સામે જે બી કરીએ ભગવાનના વાલા છીએ આપણે. સવાલ નિયમનો છે જ નહીં. સવાલ આવી રીતે નહીં કે ભગવાન ક્યાં આવું ન્યાયાધીશ જેવા કોર્ટ જેવા છે, જેમ કરશો એમ ગરમશે, પણ કરવું જરૂરી છે. સવાલ આ નથી, પણ આટલા નિયમ, આટલા નિયમ, આટલા કોમ્પ્લિકેટેડ કે આપણે ધર્મથી ડરી ગયા છીએ, ડરી ગયા છીએ ધર્મથી. આમ કરાય, આમ બેસવાનું, આ ન કરાય, આ ન કરાય, આ અશાતના, આ પાપ, આટલા બધા કોમ્પ્લિકેશનમાં બિચારો ભગવાન તો ખોવાઈ ગયા છે. ભગવાન તો મળતો જ નથી આપણને. આપણા નિયમોનો આટલું આડંબર છે કે એમાં ભગવાન આપણા ખોવાઈ ગયા છે. ભગવાનની ગોતીએ ક્યાં? કેવી રીતે બેસવાનું એમાં ગોતીએ, કેવી રીતે ઉઠવાનું એમાં ગોતીએ, ખુરશી પર બેસીએ, નીચે બેસીએ, માઇકમાં બોલીએ, માઇકમાં ના બોલીએ, આ ખવાય, આ ના ખવાય, આમાં ભગવાન છે. તમારા અંતસના પ્રેમ ભાવમાં છુપાયેલા છે ભગવાન. તમારા અંતસ હૃદયમાં છુપાયેલા મધુર ભાવમાં, મધુર ભાવમાં છુપાયેલા છે ભગવાન. ભગવાન આપના જીવનની પરમ શુદ્ધતા જે છે એ ભગવાન છે. પરમાત્માનો બીજો નામ પ્રેમ છે. પરમાત્માનો બીજો નામ અહિંસા છે. પરમાત્માનો ત્રીજો નામ કરુણા છે. 24 કલાકમાં આપણે જોઈ લેવાનું, જે જે ક્ષણમાં કોઈના માટે આપણા અંતસમાં પ્રેમની ધારા વહી, તો સમજી લેવાનું કે આપના ભીતરમાં પરમાત્મા પ્રવિષ્ટ થયા. મોટું કંઈ કરવાની જરૂર છે જ નહીં. આ ખાવાનું, આ પીવાનું એમ નથી કહેતી. જેટલું નિયમ કરી શકે, જેટલું કંટ્રોલ કરી શકે આપની ચોઇસ છે. પણ આ કરવાથી કે ન કરવાથી પરમાત્માના નજદીક કે દૂર એનો કોઈ સંબંધ નથી. પરમાત્મા પ્રેમનો એક્સપ્રેશન છે, પરમાત્મા કરુણાનો એક્સપ્રેશન છે, પરમાત્મા આપનો જીવનનો માધુર્ય છે. એટલે કોણ ધાર્મિક છે જેના જીવનમાં શિકાયત નથી? અને બીજું કહું છું કે જે જીવન અહોભાવથી ભરેલા છે. આટલું આપ્યું છે, આટલું મળ્યું છે આપણને, અને શેની શિકાયત કરી શકીએ આપણે? એક નક્કી કરી લઈએ આ એમ્બેલી ઓળીમાં કે ગમે તે થઈશ, મારા જીવનમાં હું શિકાયત નહીં કરીશ. આટલો સ્વીકાર કરીએ, આટલું એક્સપેરિમેન્ટ કરીએ કે ગમે તે થાય, મારું પ્રેમ અને આનંદ હું મૂકીશ નહીં. અને ત્રીજી હું ડેફિનેશન કહું છું કે જે પોતાના જીવનની જવાબદારી પોતે લઈ શકે એ ધાર્મિક છે. સારું થયું મેં કર્યું, અને ખરાબ થયું એટલે ઓલા ભગવાન છે ને એ કરી કાઢે. જે પોતાના જીવનની જવાબદારી પોતે લઈ શકે એ મહાવીરના અનુયાયી છે. મહાવીર કોઈ સ્વર્ગમાં બેસેલા કોઈ ભગવાનની વાત નથી કરતા, જે આશીર્વાદમાં મુક્તિ આપી દેશે. શ્રમથી મિલેગી સાધના, એ જૈન ધર્મ હૈ. આપણું નામ ખબર છે શું છે? આપણું નામ છે કે આપણે શ્રમણ સંસ્કૃતિના ઉપાસક છીએ આપણે. એટલે જે શ્રમથી સિદ્ધિ પેદા કરે એ મહાવીરના અનુયાયી છે. કોઈ આશીર્વાદમાં, કોઈ માળામાં, કોઈ જાદુ ટોનામાં, કોઈ શું કહીએ તાવીજમાં, એમાં કોઈ કરવાથી ક્યાંય તમને ભગવાન મળશે નહીં. અમે એક વખત લંડનમાં એક ઘરમાં ગયા, તો અમે ઘરમાં એન્ટર કરીએ અને બધા બાળકો અમને જોઈને ભાગી ગયા, બધા જોઈને ભાગી ગયા અમને. અમે બી બાળકોના પાછળ પાછળ રૂમમાં ગયા, તો મેં પૂછ્યું તમને શું થયું? કે ના હવે આ હમણાં તમારા હાથમાંથી લાલ કલર નીકળશે અને પીળો કલર નીકળશે એટલે અમે ભાગી ગયા છીએ. આવું બધું જૈન ધર્મમાં, આવું બધું તાવીશ ટંકા તાટણ. કોઈ તમને કહી દે કે આ માળા લઈ જા તારું કલ્યાણ થઈ જશે, કોઈ કહી શકે આ ભભૂતિ લઈ જા તારું કલ્યાણ થઈ જશે, મહાવીરને ઇન્સલ્ટ કરીએ છીએ આ વસ્તુ ઉપર વિશ્વાસ કરીને. આ મહાવીર જે આખી જિંદગી
એને આ ક્રિયાકાંડોના વિરોધમાં એમનું જીવન ઉભા છે. પશુ બલિ માટે રોકવા માટે સેંકડો સેંકડો બાર મહાવીર ચાલ્યા છે. એક યજ્ઞવેદીથી બીજી યજ્ઞવેદી, બીજી યજ્ઞવેદીથી ત્રીજી યજ્ઞવેદી, બંધ કરો પશુ હિંસા. આ પશુ હિંસાથી તમને કોઈ પણ સ્વર્ગ કે કોઈ પણ ભગવાન તમને મળશે નહીં. આવી વાત કહેનાર આપણા તીર્થંકર છે. કમુણા બમુણા હોય, કર્મથી કોઈ બ્રાહ્મણ થશે, જન્મથી કોઈ બ્રાહ્મણ નહીં થશે. મહાવીરનું નિર્વાણ થઈ રહ્યું છે. લાખો લોક મહાવીરને સાંભળવા આવ્યા છે. જે ઉત્તરાધીન આપણે સાંભળ્યું એ મહાવીરની અંતિમ દિશા છે. હજારો હજાર લોકો મહાવીરના દર્શન માટે, મને મળી જાય અમૃતની એક બૂંદ, મને મળી જાય અમૃતનો એક બૂંદ અને હું પણ ધન્ય થઈ જાઉં, કારણ કે કરુણાના દેવતા હવે વિદા થઈ જશે. આ અહિંસાના પૂજારી એમનું શરીર અમારામાંથી વિદા થઈ જશે. લોકો અપાર ભીડ છે. સમાચાર આવે છે કે બાજુના ગામમાં અગ્નિ શર્મા બ્રાહ્મણ પશુ બલિ કરે છે. લાખો પશુઓને આજ રાતના એ હોમી દેવાના છે. આ ભાવથી આ વિચારથી કે પશુઓને મારીને મને સ્વર્ગમાં સ્થાન મળશે, આવી મિથ્યા ધારણા, આવા મિથ્યા વિશ્વાસ કે કોઈને તકલીફ આપીને મને સારું થઈ શકે, આવો વિશ્વાસ, આખી મહાવીરની કંપેન આ વિશ્વાસના વિરોધમાં છે. એમના પટ્ટ શિષ્ય ગૌતમને કહે છે કે ગૌતમ તું જા, અગ્નિ શર્મા બ્રાહ્મણને તું બોધ આપજે. અગ્નિ શર્મા બ્રાહ્મણને તું કહેજે, એને બોધ આપ કે પશુ હિંસા કરવાથી તારું કલ્યાણ ન થાય. થોડા કલાકમાં મહાવીર વિદા થઈ જવાના છે. ગૌતમ જેને અપાર પ્રેમ છે મહાવીર સાથે, એ આંખ ઉપર કરીને જોઈ મહાવીર તરફ કે આ સમયમાં જ્યારે આપ પોતે વિદા થઈ જવાનો છો, મને જવાનો તમે આદેશ આપો. પણ ગુરુનો આદેશ ગુરુનો આદેશ છે. અને ગૌતમને શબ્દમાં આવાજમાં તાકાત છે. જેને કહેશે બોધ મળશે અને પશુ બલિ રોકાઈ જશે. અગ્નિ શર્મા બ્રાહ્મણને બોધ આપે ગૌતમ. અને જ્યારે પાછા રિટર્ન થાય છે, પાછા મળે છે, ત્યારે રસ્તામાં સમાચાર મળે કે મહાવીરનો નિર્વાણ થઈ ગયો. ચોધારા આંસુ ગૌતમ રડે છે કે મને મૂકીને જતા રહ્યા, મને હું તમને જોઈ ન શક્યું. અને પાછળના કોમેન્ટેટર્સ લખે છે કે મહાવીર ગૌતમ સાથે પોતાના મોં છોડવા માટે ગૌતમને મોકલાવ્યો, પણ હું એ વાતને ડિસએગ્રી કરું છું. મહાવીર આટલા કમઝોર ન થઈ શકે. જીવનના અંતિમ ક્ષણ તક પશુઓને બચાવવા માટે જેને કામ કરેલું એ મહાવીર છે. જે એમના સોચે કે હવે મને બધા ચેલાઓ મારા બધા સાથે રહે અને આપણે બધા સાથે જે પણ વાત કરવાનું, કર્મ મહત્વપૂર્ણ છે, પશુ બલિને રોકવું મહત્વપૂર્ણ છે, બીજાને બોધ આપવું મહત્વપૂર્ણ છે, સાથે રહીએ કે જુદા રહીએ મોટી વસ્તુ નથી. હું પૂછવા માંગુ છું જૈન સમાજને, આટલા સુંદર પ્રબુદ્ધ જાગેલા સમાજને હું પૂછવા માંગુ છું કે જે સમાજના તીર્થંકર આટલું બધું બીજાથી કન્સર્ન રાખતા હોય, તો આપણું કન્સર્ન બીજા માટે ઓછું કેમ થયું? જે તીર્થંકર પશુઓને બચાવવા માટે આટલું કામ કરી શકે, એ સમાજનું કન્સર્ન બીજા માટે કેમ ઓછું થયું? અને ઓછું થતાં મેં કીધું તે દિવસ કામદારવાડીમાં કે 10 કરોડમાંથી આપણે 1 કરોડ રહી ગયા છે, કારણ કે બીજા સાથે કન્સર્ન આપણું ઓછું થઈ ગયું છે. મને શું મતલબ છે, મારે શું લેવું દેવું છે? મારે તો આત્માનું કલ્યાણ કરી લેવું છે. મને શું લેવું દેવું છે? હવે દુનિયામાં તો ચાલે જ છે, ખોટું નહીં લગાડતા. મને આ શરીર પર છે, કારણ કે હું તો આત્મા છું, આ શરીર પર છે. આ શરીર મારાથી જુદું છે, તો તમારું શરીર પણ મારા માટે આટલું જ જુદું છે જેના જેટલું મારું આ શરીર જુદું છે, કારણ કે બધું પર છે. પણ મારું શરીર બીમાર થાય એટલે મારે સેવા મારા શરીરની કરવાની, અને તમારું શરીર બીમાર થાય તો એ તો બધું સંસાર છે, અસાર છે, લોકો બીમાર પડતા જ હોય છે, આપણે શું કરવાનું? આવા બોધથી આવા વાતોથી બીજા માટે આપણે કામ કરવાનું બંધ કર્યું એટલે આપણું સમાજ પાછળ 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 થતી ગયું.
महावीर जी अंतिम क्षण तक काम करे छे। महावीर जी ना बोध थी लाखों लोको जागृत थया छे। अने आ अपनो आदर्श, आ अपनो रोल मॉडल, आ अपनी इंस्पिरेशन कि जीवन के अंतिम क्षण सुधी पोतानो पन कल्याण अने पोताना साथे बीजानो पन कल्याण। मने रमणीक भाई ने हरिया कॉलेज में लई गया। रमणीक भाई सोमिन भाई भी हता अने मने कीधु कि आप युवानो साथे बात करो। आई वॉज सो अमेज्ड टू टॉक विथ दिस यंग पीपल। कौन कहे छे कि युवानो ने धर्म में रुचि नथी? 150 युवानो MBA ने MCA भणेला, આટલી સુંદર રીતે એ લોકો વાત સમજી શક્યા અને મને એમ લાગે કે બધા આડંબર મૂકીને આપણે યુવાનોના હાથમાં આપણે ડોર આપી દઈએ તો જૈન ધર્મ ફરી પાછા વિશ્વનો નંબર વન ધર્મ બની શકે છે। સ્પેસ તો આપીએ, જરા જગ્યા તો કરીએ, જગ્યા આપણે એ લોકોને ચાલવાનું જગ્યા તો આપીએ। આપણે મેં યુવાનોને કીધું કે તમે તમારા પેરેન્ટ્સ કરતાં વધારે લકી છો। આપના પેરેન્ટ્સ કદાચ એક બાઇસિકલ હશે તમને ગાડી કરી આપે છે, તમારા પેરેન્ટ્સ રેન્ટેડ હાઉસમાં હતા પણ તમારા માટે મેક શ્યોર કરશે કે તમને પાકું મકાન મળે, પોતાનું મકાન મળે। પેરેન્ટ્સ જ્યારે શાયદ લાઈફ શરૂ કરી હશે ત્યારે નાનું બેંક બેલેન્સ હશે પણ આખી જિંદગી મહેનત કરીને મેક શ્યોર કરે કે તારા પાસે આટલું બેલેન્સ હોય કે તું જિંદગી આરામથી પાર કરી શકે। તમારા પેરેન્ટ્સ પાસે કદાચ એક પણ ડિગ્રી નહીં હશે પણ પૂરી કોશિશ કરે કે તને 2 ડિગ્રી તો મિનિમમ મળી જાય, આટલી મહેનત કરે, પેની પેની સેવ કરે બાળકોને ભણાવવા માટે। આખી દુનિયામાં ઘૂમીને મારો એક્સપિરિયન્સ અને મારો નિર્ણય ઠામ બન્યો છે કે આટલી તેજસ્વી યુવા પેઢી માનવ જાતિના ઇતિહાસમાં ક્યારે ન થઈ। આટલી સુંદર આ યુવા પેઢી, વાઇબ્રન્ટ યુવા પેઢી, તેજસ્વી યુવા પેઢી છે। મેં યુવાનોને કીધું કે તમને આટલી સુંદર લાઈફ મળી છે, આપણા પેરેન્ટ્સ કરતાં ઘણી વધારે બેટર લાઈફ મળી છે, તો તમે કેવી દુનિયા નિર્માણ કરશો? જે દુનિયા અત્યારે છે, અભાવમાં જે દુનિયા, અને તમારા પાસે બધું છે, તો એ દુનિયા તમારી મચ બેટર નિર્માણ થવી જોઈએ। આવી દુનિયા નિર્માણ કરો જેમાં સફરિંગ ના હોય, આવી દુનિયા નિર્માણ કરો જ્યાં કોઈ કોઈ સાથે ઝઘડતું ના હોય, આવી દુનિયા નિર્માણ કરો જ્યાં આપણે પોતે રોટલી ખાવા પહેલા બીજાની થાળીમાં છે કે નહીં એ આપણે જોવાની તાકાત ડેવલપ કરીએ, એનું નામ એજ્યુકેશન છે। પણ મારી ખુશીનો પાર નહોતો, દરેક 150ના 150 યુવાન આ વાતને આટલા પ્રેમથી સ્વીકાર કરીને તાળી પાડીને ઊભા થઈ ગયા કે ધીસ ઇઝ ધી ઓબ્જેક્ટિવ ઓફ અવર લાઈફ। આટલી સુંદર વાતને સ્વીકાર કરી શકે છે। હું આપને કહેવા માંગુ છું કે મહાવીરનો માર્ગ જે છે, મહાવીરનો માર્ગ બહારમાં નથી, મહાવીરનો માર્ગ અંતરમાં છે। રાજગૃહની પગદંડીઓમાંથી મહાવીર ગુજરે છે, નગ્ન ફકીર છે, સાંજ હો ગઈ હૈ, સંધ્યા થઈ ગઈ છે અને સામનેથી એક ખેડૂત આવે છે અને જે ખેડૂત આવે છે મહાવીરને જોઈને પૂછે છે કે કોણ છો તમે? મહાવીર કહે છે હું પણ કિસાન છું, હું પણ ખેડૂત છું। તો ખેડૂત કિસાન પૂછે છે કે તમે કેવી રીતે ખેડૂત છો? મારા પાસે જો હલ છે, મારા પાસે બળદ છે, મારા પાસે જમીન છે, તમારા પાસે તો કંઈ છે જ નહીં, તમે તો ઠલુઆ છો। ઠલુઆ એટલે જો વગર મહેનત કરીને ખાય એનું નામ ઠલુઆ। તો લો કિસાન કહે છે તમે તો ઠલુઆ છો, કાંઈ તો કરતા નથી, ખાલી ફરો છો। તો કહે છે નહીં, હું પણ કિસાન છું। તો કે કિસાન કેવી રીતે છો તમે? કે હું કિસાન છું, મારો અંતસ હૃદય મારી જમીન છે, મારા વિચાર મારો હલ છે અને મારો ભાવ મારા બળદ છે। હું આપના અંતસ હૃદયમાં ખેતી કરીને પ્રેમ, મૈત્રી, અહિંસા અને કરુણાના ફૂલ ખીલાવું છું, આ મારી ફસલ છે। અને કહે છે કે મારી ફસલ ખીલી ગઈ છે, મારી ફસલ પાકી ગઈ છે, મારા અંતસ હૃદયમાં મૈત્રી, પ્રેમ અને કરુણાના ફૂલ ખીલી ગયા છે।
જેને હું આપવા માટે, જેને હું બીજાને બાંટવા માટે 30 વર્ષ લગાતાર હું ફરું છું. અને હું વિચાર કરું જ્યારે વાંચું કે 30 વર્ષ સુધી ચાલતા ગયા, પાટતા ગયા, પાટતા ગયા, વનસ્પતિને મિત્ર બનાવ્યો, પશુઓને મિત્ર બનાવ્યો, માણસોને મિત્ર બનાવ્યો. પણ શું કારણ છે કે જે સંભાવના મહાવીર પાસે છે એ સંભાવના આપણા બધા પાસે છે? આ જૈન ધર્મની કરામત છે. જૈન ધર્મ મહાવીરનો માર્ગ આ નથી કહેતો કે આ વર્ધમાન મહાવીર થયો, મહાવીર કહે છે તું પણ મહાવીર થઈ શકે છે. જે મીઠાસ મહાવીર કેળવી, જે અહિંસા મહાવીર સિદ્ધ કરી, મહાવીર કહે છે તું પણ કરી શકે છે. પણ જેમ મેં કીધું કે આપણો સંપર્ક મહાવીર સાથે ઓછો છે. મહાવીર તો ત્યારે ને દેરાસરમાં, અને સાંજ થાય એટલે લોક કરી દઈએ, એટલે તમે તમારા ઘર અને અમે અમારા ઘર, તમે તમારા ઘર રાજી અને અમે અમારા ઘર રાજી. અમે મળીએ, દિવસમાં અડધી કલાકની એપોઇન્ટમેન્ટ હોય, તમારી સેવા પૂજા કરીએ, પ્રક્ષાલ કરીએ, પછી તમે સુતા રહ્યો અને અમે અમારું કામ કરીએ. સંબંધ ક્યાં છે મહાવીર સાથે? કનેક્શન ક્યાં છે? કોમ્યુનિકેશન ક્યાં છે? મહાવીર કહે છે નિષ્ઠા તારી શું? શ્રદ્ધા પૂછું કે હા, જૈન 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 દર્શનમાં શ્રદ્ધા કરવી, શાસ્ત્રમાં શ્રદ્ધા કરવી, આ શ્રદ્ધા. અને હું કહું છું શ્રદ્ધા એટલે શ્રદ્ધા, હું પણ મહાવીર થઈ શકું છું, આ વિશ્વાસ, એનું નામ શ્રદ્ધા છે. મહાવીર મીઠે હો સકતે હૈ તો હમ ભી મીઠે હો સકતે હૈ. મહાવીર કરુણાપૂર્ણ હો સકતે હૈ તો હમ ભી કરુણાપૂર્ણ હો સકતે હૈ. મહાવીર સબકો મિત્ર બના સકતે હૈ તો મેં ભી સબકો મિત્ર બના સકતા હું. આવી સંભાવના મહાવીર બધાને આપે છે. જે બીજ મહાવીરના અંદરમાં છે એ બીજ આપણા બધાના અંદરમાં છે. પણ આપણું બીજ બીજ રહી જાય અને જીવન પસાર થઈ જાય. થોડો લડીને, થોડો ઝઘડીને, થોડો પ્રેમ કરીને, થોડો ગિફ્ટ આપીને, થોડું મોઢું ફોલાવીને જીવન પૂરું થઈ જાય સમહાવ. અને મહાવીર પાસે જે બીજ છે એને તોડીને, એમે ખાદ પાણી નાખીને અનંત સંભાવનાઓનો વૃક્ષ બનાવ્યો, પ્રેમ અને મીઠાસનો જે દુનિયાને આપી દીધો. આપણા ભીતરમાં છે મૈત્રીનો કેન્દ્ર, આપણા ભીતરમાં છે કરુણાનો કેન્દ્ર, આપણા ભીતરમાં છે પ્રમોદનો બીજ. પણ બીજ બીજ રહી જાય અને જીવન વિદા થઈ જાય. પૂછે શિષ્ય ગુરુને કે હું શું કરું પછી? આ મૈત્રીના કેન્દ્રમાં જે અમારા ભીતરમાં છુપાયેલા મૈત્રીના કેન્દ્રને વિકસિત કરવા માટે હું શું કરું? મને બી લાગે હું બી મીઠો થઈ જાઉં, મને બી લાગે હું બી પ્રેમપૂર્ણ થઈ જાઉં, પણ થતું જ નથી. સવારે ઉઠીને ટેન્શનની ફાઇલ ખુલ્લી જ હોય, ખુલ્લી જ હોય ટેન્શનની ફાઇલ. આજે હું અમુક લોકોના ઘરમાં ગઈ, ઓહો, આટલી બીજા શિકાયત, તો મને લાગે આ સારું થયું, મેં તો દીક્ષા લી કમસે કમ. આટલી શિકાયત, મેં કહે સારું થયું, સારું. અપાર નથી, પાર નથી, પાર નથી. અને આ સંભાવના આપણા ભીતરમાં છે. પણ કરીએ છીએ શું? સવારથી રાત સુધી ઘટનાઓ થાય, સારી બી થાય અને ખરાબ બી થાય, પોઝિટિવ બી થાય અને નેગેટિવ બી થાય. પણ મેં એક આપણું આવું છે કે સવારથી રાત સુધી જે નેગેટિવ ઘટનાઓ યાદ થઈ જાય એ યાદ રાખીએ, અને જે સારી ઘટનાઓ થઈ જાય એ તો સવાર સુધી ભૂલી જાય. અને જે કાંટા છે એ ગળે જોરથી, પણ જે ફૂલ છે એની જે સ્પર્શ છે એ ભૂલી જાય. પૂછે મહાવીરને કે કેવી રીતે બનશે મીઠાસ? તો જીવનમાં જે સારી ઘટનાઓ થતી હોય એને પ્રયત્નપૂર્વક યાદ કરવું. મારો શબ્દ યાદ રાખજો, એફર્ટથી યાદ રાખવું. એફર્ટથી એને ફરી ફરી પાછા યાદ રાખવાથી ભીતરમાં છુપાયેલો મૈત્રીનો કેન્દ્ર ખુલી જશે, હું ગેરંટી કરું છું. પણ મેં કેવું છે, મેં હમણાં ઉપાશ્રયમાં કીધું, પૂછ્યું મેં બધાને, ભાઈઓ હતા, બહેનો હતા, કે મોઢામાં દાંત કેટલા? જામનગરમાં પણ 32 છે, અહીંયા 32 છે, પાક્કું જામનગરમાં પણ 32. એક દાંત તૂટી જાય તો જીભ ક્યાં ફરે? તૂટેલી જ્યાં દાંત છે ત્યાં જ ફરે. ઘૂંટણામાં દર્દ હોય તો ક્યાં ધ્યાન જાય? ઘૂંટણ ઉપર જાય. એક વસ્તુ જે ખરાબ થઈ જાય એના ઉપર વિચારીએ વિચારીએ વિચારીએ, આટલું નાની વસ્તુ હોય વિચાર કરી કરીને મોન્સ્ટર બનાવી દઈએ, મોટું બનાવી દઈએ. અને સોચતા 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 જીવનનો હિસ્સો થઈ જાય, આટલું એનગ્રેન થઈ જાય, આટલું પાકું થઈ જાય કે ભૂલાવા જઈએ તો પણ આપણે ભૂલી નથી શકતા. નાની હોય વસ્તુ,
નાની હોય કે જ્યારે ક્યારે 10 વર્ષ પહેલાં એ હોલમાં મેં એન્ટર કર્યું ત્યારે રમણીકભાઈ કીધું જ નથી કે આવતું બેસ, હજી સુધી મગજમાં ઊભી જ છે વાત. કેમ કીધું નહીં મને આવવા માટે? જ્યારે કીધું ત્યારે તો મેં ડોનેશન આપ્યું જ છે, ત્યારે પણ મને બેસવાનું કીધું જ નથી, હજી ઊભું જ છે, ઊભું જ છે, હજી ઊભું જ છે. અને પૂરું કરી જ ન શકીએ, પૂરું કરી જ ન શકીએ. અને 10 વખત કીધું હશે સારું, પણ એ આપણે ભૂલી શકીએ, પણ જે નેગેટિવ છે ના જ ભૂલી શકીએ, ના જ ભૂલી શકીએ. જખમની જેમ ઊભા જ છે અંતરમાં. તો કેવી રીતે મીઠાશ પેદા થશે? કેવી રીતે? પ્રતિક્રમણ કરીએ, સામાયિક કરીએ. અને કોઈ અમારા જેવા આવી જાય તો કે ધ્યાન કરો, તો ધ્યાનમાં ભગવાન યાદ ના આવે, મને કુર્સી ન આપી એ જ યાદ આવે મને, બિલકુલ યાદ ના આવે. બધું ઢકોસલા છે, બધું ખોટું છે. અને કોને કોને ધોકો આપીએ છીએ આપણે? ધર્મના નામ પર ધોકો છે. અને કહીએ છીએ કે હું તો સ્વામી 8 કલાક ધ્યાનમાં બેસું, તું 48 મિનિટ બેસી જશે તો તને કેવળ જ્ઞાન થઈ જશે. 8 કલાકની શું વાત છે? 48 મિનિટની સામાયિક છે એટલે 48 મિનિટ તો બહુ મોટી વાત થઈ ગઈ છે. મન ભવિષ્યમાં દોડે છે અને મન પાસ્ટમાં દોડે છે. વર્તમાનમાં જો સ્થિર થઈ જાય એનું નામ સામાયિક છે, પણ વર્તમાનમાં સ્થિર થવું ઇમ્પોસિબલ જેવી વ્યક્તિ છે. યા તો ભવિષ્યમાં દોડી જાય યા પાસ્ટમાં દોડી જાય. સામાયિક એટલે સમય મેં જો સ્થિર થઈ જાય ઉસકો હમ સામાયિક કહેતે હૈ. સામાયિક રૂઢ થઈ ગઈ છે. મને સામાયિક એટલે આપણને લાગે 48 મિનિટ બોલીએ નહીં. હવે ઓલો છોકરો સામે આવી જાય, પડતો હોય, લાગતું હોય, અને અડવાનું નહીં, સામાયિક છે મારી. અરે ઓલો સામ છોકરાને જોતો ખરાતું. આટલું સ્ટીફ મહાવીરનો ધર્મ, આટલું કડક મહાવીરનો ધર્મ, અને મહાવીર આટલા પ્રેમપૂર્ણ, ક્યાંથી આવ્યું બધું? મૈત્રીનું કેન્દ્ર વિકસિત થઈ શકે છે જેવું મહાવીરનું હતું, પણ આપણે એફર્ટ કરવી પડે, એફર્ટ કરવી પડે. અને હું કહું છું આ જ પુરુષાર્થ છે, બીજું પુરુષાર્થ છે જ નહીં. કે જીવનમાં જે સારી ઘટનાઓ થઈ છે એને વારંવાર યાદ કરવું, વારંવાર યાદ કરવું, વારંવાર એનો રસ પેદા કરવો. હમણાં એક વર્કશોપ કરીએ અને બધાને એક એક પેપર આપીએ અને બધાને કહું કે આપણા જીવનમાં જે જે સારું થયું એ લખી કાઢો અને જે જે ખરાબ થયું એ બી લખી કાઢો. ખરાબ વાળું પેપર શીટમાં હજી 1 લેશો, હજી 2 લેશો, હજી 3 લેશો, કેટલી ભરી કાઢશો. પણ સારું જે થયું યાદ કરવું પડશે, યાદ કરવું પડશે. જે ખરાબ છે એ તો યાદ જ છે. કેવી રીતે ડેવલપ થશે મૈત્રીનું કેન્દ્ર મને કહું તો ખરા. કૃષ્ણ યુધિષ્ઠરને અને દુર્યોધનને કીધું કે આ 2 રજિસ્ટર છે. દુર્યોધનને કીધું કે દ્વારકામાં જેટલા પણ સારા લોકો છે એની તું લિસ્ટ બનાવ સાંજ સુધીમાં. દુર્યોધનને કીધું જેટલા સારા લોકો છે એની તું લિસ્ટ બનાવી લે. દુર્યોધને રજિસ્ટર મળ્યું અને ધર્મરાજને પણ મળ્યું કે જેટલા પણ ખરાબ લોકો છે એની તું લિસ્ટ બનાવી લો. સાંજે આખી દ્વારકામાં ફરી બંનેના રજિસ્ટર ખાલી છે. ધર્મરાજને કોઈ ખરાબ વ્યક્તિ ન મળ્યો અને દુર્યોધનને કોઈ સારું ન મળ્યું. બંનેના રજિસ્ટર ખાલી છે. જીવન દ્રષ્ટિમાં છે, જીવન આંખમાં છે, જીવન જોવામાં છે, જીવન સમજવામાં છે. સારું અને ખોટું આપણી દૃષ્ટિમાં છે. ભાઈઓ અને બહેનો, મોટી ઓપોર્ચ્યુનિટી છે, નથી મુશ્કેલ કોઈ વાત. કરો એક્સપેરિમેન્ટ, કરો પ્રયોગ, બનાવો જીવનને પ્રયોગશાળા. જે પણ સારું, જે પણ સારું, જે પણ સારું પ્રયત્નપૂર્વક યાદ કરો, પ્રયત્નપૂર્વક યાદ કરો. સમબડી ડઝ 99 ગુડ થિંગ્સ ફોર અસ, બટ 1 બેડ થિંગ, વોટ વિલ યુ રિમેમ્બર? 99 કોઈ આપણા માટે સારું કરે અને 1 ખરાબ થઈ જાય તો કોને યાદ કરશો? 1ને જ યાદ કરીએ, 99 તો ભૂલાઈ જાય. સાધક કોણ છે, ધાર્મિક કોણ છે? જે 1ને ભૂલવાની ક્ષમતા રાખે એ ધાર્મિક છે. જે 99 વસ્તુને અંદરમાં રાખે એ ધાર્મિક વસ્તુ છે. આખી જિંદગી ઝઘડીએ, આખી જિંદગી બીજા પાસે છે, મારા પાસે નથી, બીજા સારા મારા પાસે નથી. આ બારી બારણો કેમ નથી થતો અને બારણો બારી કેમ નથી થતો? એક્સેપ્ટેડ ઓર રિજેક્ટેડ. જિંદગીની જે વસ્તુ આપણે ચેન્જ કરી શકીએ આપણે કરી લઈએ ચેન્જ,
और ना करी शकिए तो प्रेम पूर्ण इने स्वीकार करिए दरोज ब्रूडिंग दरोज की आकेम आकेम आ साधना मार्ग न थी शकिए करिए मैत्री नो केंद्र विकसित करिए करुणा नो केंद्र विकसित करिए प्रमोद भाव नो केंद्र विकसित धार्मिक जीवन में उदासी महावीर नो मार्ग न थी शके मैं परमजी से कीधु कि समूह शरण एक प्रसन्नता है एक आनंद है एक हिंदुस्तान में एक सन्यासी इन्हें देह जारे छोड़ी तो कपड़ा बदलता हुए ना मृत्यु थाय तो इमने कीधु मारा कोई कपड़ा नहीं बदलता हूँ जेम छु एम ज हूँ चिता विदा थीश तो इनी जे डेड बॉडी है चिता पर लईने क्या अने जेम अग्निदाह थयो आटला बदा क्रैकर्स पटाखा एना शरीर माथी निकळ्या एनो मैसेज हतो कि जीवन एक महोत्सव है जे जीवन ने आनंद महोत्सव समझी शके ए व्यक्ति धार्मिक छे करो अंदर माथी करुणा ने जागृत करो जीवन में कंसर्न जागृत करो जीवन में अंतस्थी बीजाना माटे एक भाव जागृत अमे शिखरजी पहाड़ी चढ़ीए बिहार में खूब ऊंची पहाड़ी छे अमे चढ़ता था शिखरजी की पहाड़ी एक नानकड़ी बेबी थी एना शोल्डर्स पर एना भाई था नानकड़ो एने भाई ने पन लीधेलू हतु एनो जवाब मने चमत्कृत करी दीधो मैं हूँ पन शिखरजी की पहाड़ी चढ़ती मैं इमने पूछू कि बहुत बोझ है ना पीठ पर बहुत भारी है ना बोला भारी नहीं है मेरा भाई है ए भारी नहीं है मारो भाई छे एटले जीवन ने दृष्टि छे જીવનની દ્રષ્ટિ છે કે બીજા માટે કન્સર્ન આપણે પેદા કરીએ મારું દુઃખ આટલું મોટું દુઃખ અને બીજાનું દુઃખ ઠીક છે તો ચાલ્યા કરે બીજા માટે જેના મનમાં કન્સર્ન પેદા થાય એ વ્યક્તિ ધાર્મિક છે બીજાના માટે બીજાના દુઃખથી જે દ્રવિત થઈ જાય એનું નામ ધાર્મિક છે બીજાના માટે જેના મનમાં કરુણા પેદા થાય એ ધાર્મિક છે મેં તે જ પ્રકાશ સોસાયટીમાં એક દિવસ કીધું कि करुणा कोई गरीब ने ब्लैंकेट आपिए मोटी वस्तु कोई गरीब ने भणवानी व्यवस्था आपिए मोटो पुण्य नौ प्रकार ना पुण्य छे ना अन्न पुण्य पान पुण्य लयन पुण्य शयन पुण्य एवा नौ पुण्य छे कोई ने अपने वस्तु आपिए बहु सरस कोई नो आँख नो ऑपरेशन करावीए बहु सरस आ तो करुणा छे ज पण अपना घर में कोई बहु जोर थी वात करे अने गुस्सो करे एने क्षमा करी दईए आ मोटी करुणा छे મોટી બેનો વધારે તાળી આપ નહીં વગાડો આ મોટી કરુણા છે મોટી કરુણા છે કારણ કે માણસ સિક છે માણસ બીમાર છે એમના પાસે જીવનની જે સિચ્યુએશન જે હેન્ડલ નથી કરી શકતા એટલે ગુસ્સો કરે છે અને આપણે સામે તે ગુસ્સો કરીએ તો મતલબ શું રહ્યું એ બીમાર છે એના પાસે ફ્રસ્ટ્રેશન છે એમના પાસે જીવનની ચુનૌતી એનાથી મોટી છે એટલે હેન્ડલ નથી થતું એટલે જોરથી બોલે છે અને એને આપણે ક્ષમા કરીએ તો એ સાચી કરુણા છે એક ગાંઠ ના બાંધી લઈએ તો સાચી કરુણા છે બેનો મને જોઈને પૂછે બોલે સ્વામી કઈ માળા કરું કઈ માળા કરું કઈ માળા કરું પૂછે ને પાર્શ્વનાથ ભગવાનની કરું ભગવાન મહાવીર સ્વામીની કરું ગૌતમની કરું જલ્દી જેમાંથી મોક્ષ મળી જાય પૂછે મને અને મેં કીધું કે માળા સૌથી પહેલા ઘરના લોકોની પોઝિટિવ ક્વોલિટીની માળા કરજો પછી ભગવાનની કરજો માળા અને તો જો ઘરમાં કેટલું રસ છે અને જે ઘરમાં હું જાઉં અને એકબીજાની જે પ્રશંસા કરે એ ઘરને હું મંદિર કહું છું અને જે ઘરમાં એકબીજાની લોકો શિકાયત કરે એને હું શું કહું હજી મને નામ મળતું નથી જે શિકાયત કરી જે એકબીજાના ઘરમાં પ્રશંસા કરે શું કરીએ ગૌતમ સ્વામીની શું કરીએ મહાવીર સ્વામીની જે માણસ છે ઘરમાં સામે એની તો પોઝિટિવ ક્વોલિટી આપણે જોઈએ કરીએ પ્રમોદ પેદા કરીએ કરુણા ભાવ પેદા અને એક વાત આપણે માની લઈએ કે અમુક સંબંધ જીવનમાં એવા હોય જે સ્ટ્રેટ ના થાય દરેકના જીવનમાં હોય અમુક સંબંધ એવા હોય જો સાચા ના જ પડે તમે ગમે તેટલી કોશિશ કરો ગૌતમના મહાવીરના જીવનમાં ગોશાલક છે બુદ્ધના જીવનમાં દેવદત્ત છે કૃષ્ણના જીવનમાં કંસ છે રામના જીવનમાં દુર્યોધન છે આખી દુનિયાને મહાવીર અહિંસાનો પાઠ પડાવે પણ ગૌતમ ગોશાલક ના શીખે કંસ કૃષ્ણના મામા છે પણ શીખે જ નહીં કૃષ્ણથી અમુક સંબંધ એવા છે જે સીધા ના થાય આ સંબંધો એવા છે એને આપણે સ્વીકાર કરીએ ના બોલીએ ના એમના વિષયમાં કાંઈ કારણ કે જે બોલીએ
એ ખોટું પડે. સારું બોલીએ તો ખરાબ, ના બોલીએ તો ખરાબ. આવા સંબંધોના વિષયમાં મહાવીર કહે છે, તટસ્થ થઈ જવાનું, ઇન્ડિફરન્ટ થઈ જવાનું કંઈ વાંધો નથી. પણ આપણે પણ એવા છે, 100 મિત્ર હશે તો યાદ નહીં આવશે, પણ એક દુશ્મન હશે તો રોજ યાદ આવે. પણ મહાવીર કહે છે કે સ્વીકાર કરીએ કે સંબંધ આવું છે. દુર્યોધન ન સ્વીકાર કરી શક્યા. આવું સુંદર અરીસા ભવન છે, અંદરમાં એન્ટર કરે અને એમને લાગે પાણી છે, અને પાણી માનીને એને કપડાં ઊંચા કર્યા. અને દ્રૌપદી કહે છે, અંધો કે બેટે અંધે, આટલું લાગી ગયું, આટલી લાગી ગયું કે મહાભારત સુધી પહોંચી ગયા. જે સંબંધ નાજુક છે, જે સંબંધ ડેલિકેટ છે, જે સંબંધ આપના પાકા નથી, એ સંબંધો વિશે વધારે ન બોલીએ તો આપણા વધારે ટેન્શન ઓછી થઈ શકે. ભાઈઓ અને બહેનો, ધર્મ એક, અચ્છા 10 વાગી ગયા છે, એટલે ધર્મ જે છે આ સુંદર અપોર્ચ્યુનિટી, આ ધર્મ જે છે ખૂબ સરળ છે, આ ધર્મ ખૂબ બિલકુલ કોમ્પ્લિકેટેડ નથી. આ ધર્મ ભગવાન આપણા જેવા લોકો માટે બોલેલા છે. આટલી કોમ્પ્લિકેશન આપણા ધર્મમાં ગ્રેજ્યુઅલી 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 આવેલી છે. બીજા ધર્મ સાથે આપણું કોમ્પિટિશન, બીજા ધર્મ સાથે આપણું કમ્પેરિઝન, એટલે આપણે એને ડિફિકલ્ટ 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 કરતા. સોહી ઉજ્જુય ભૂયસ, ભગવાન કહે છે કે કોણ ધાર્મિક હૈ જો સરળ હૈ વો ધાર્મિક હૈ, જેના જીવનમાં સરળતા છે એ ધાર્મિક છે. એટલે નાના બાળકને અને સંન્યાસીને એક જેવું ગણીએ, એક જેવું ગણીએ, કે જેવું બાળક સરળ છે એવું સંન્યાસી સરળ છે, અને જેવું સંન્યાસી સરળ છે એવું બાળક સરળ છે. હું બાળકોને જોઉં એટલે મને બહુ આનંદ થઈ જાય, કારણ કે બાળકો આપણા જીવન જેવું કોમ્પ્લિકેટેડ અને કુટિલ નથી. એક બાળકને મેં એના મમ્મી એને કહેતા કે તું બીજાના ઘરમાં જાય તું ચોકલેટ નહીં માંગવાની, પણ તને કોઈ બહુ ફોર્સ કરે તો 3 વખત ના પાડજે, પછી તું લેજે. પણ બાળક બહુ હોશિયાર છે. આંટીના ઘરે ગયા બીજા ઘરમાં, તો આંટી કીધું ચોકલેટ, કહે નહીં નહીં નહીં, આપો આપો ચોકલેટ મને. એટલે આ સરળતા છે, આવું જ છે ધર્મ, નથી મુશ્કેલ નથી કોમ્પ્લિકેટેડ. ભગવાન હૃદયની વાત સમજે છે, ભગવાન હૃદયના ભાવ સમજે છે. આપ જેમ બોલશો, જેમ કહેશો, જેમ કરશો, આ બધું ભગવાન સમજશે. કોઈ અશાતનાની ચિંતા નહીં કરવાની, મારાથી કંઈ ખોટું થઈ જાય આ વરી નહીં કરવાનું, આ ફિયર કાઢી નાખો. બસ ભગવાન એક જ ભાષા સમજે છે, પ્રેમની ભાષા, પ્રેમની ભાષા. જે પણ આ પ્રેમથી કરશો, જે પણ ભાવથી કરશો, જે પણ આનંદથી કરશો, એ પરમાત્મા સુધી પહોંચી જશે. વીર નામ અતિ મીઠા હૈ કોઈ ગાકે દેખ લો. કોઈ પણ આમાં કોઈ પણ રીતે આપ કરશો, બસ કરવું જોઈએ, આ મહત્વપૂર્ણ છે. મને થોડા પ્રશ્નો લેવાનો સમય છે, લેવું છે, પ્રશ્ન પૂછવું છે કોઈને, ડર્યા વગર પૂછવાનો. હા શેને ઊભા થઈને બોલો. હા એક પ્રશ્ન, હા બોલો. હા જવાહરભાઈ, ભયથી ભગવાનનું ભજન કેમ થાય છે? પ્રશ્ન સુનશું નામ. ભવ્ય ભાઈનો પ્રશ્ન છે કે ભયથી ભગવાનને શું કામ ભજીએ છે? 3 કારણ છે. હા બેસો ભાઈયા, બેસો. ભવ્ય ભાઈનો પ્રશ્ન છે કે ભયથી ભગવાનને શું કામ ભજીએ? ભયમાંથી ધર્મનું શરૂઆત થઈ એ વસ્તુ પાકી. જ્યારે દુનિયામાં કોઈ વિકાસ નહોતો, માણસ પ્રિમિટિવ હતો, આદિમાનવ હતો. આદિમાનવ જે હતું એ જંગલમાં રહેવાનું, કપડાં નહીં પહેરવાનું, ચકમક પથ્થરથી અગ્નિ જલાવવાની, આવું જીવન હતું. ઋષભ દેવ ભગવાનના પૂર્વની વસ્તુ છે. ત્યારે ફર્સ્ટ ટાઈમ જ્યારે લોકો વોલ્કેનો જોયો, જ્વાલામુખી, લોકો ડરી ગયા. જ્યારે લોકો ફ્લડ જોઈ તો ડરી ગયા. જ્યારે લોકો ધરતીકંપ જોયું ત્યારે ડરી ગયા. કોઈ એક્સપ્લેનેશન હતું નહીં. મૃત્યુ જોઈ ત્યારે ડરી ગયા. એટલે પ્રકૃતિના ઉપદ્રવ જોઈને વ્યક્તિ ડરેલા છે. એટલે ભગવાનની, જે પણ ઈશ્વર કહો, એની પૂજા શરૂ થઈ છે. ઇનિશિયલી
ડરમાંથી પૂજા શરૂ થઈ છે. એટલે આપ ઋગ્વેદ જોશો તો પ્રકૃતિની પૂજા છે, સૂર્યની પૂજા, પૃથ્વીની પૂજા, ચંદ્રની પૂજા, ઝાડની પૂજા, પૃથ્વીના બધા એલિમેન્ટ્સની પૂજા ઋગ્વેદમાં છે. ઋગ્વેદ જે સૌથી જૂનો ગ્રંથ માનવામાં આવે છે. ઋગ્વેદમાં ઋષભદેવનો વર્ણન છે, આટલું જૂનો છે. પણ જેમ જેમ માનવ સભ્યતાનો વિકાસ થયો, જેમ જેમ જ્ઞાનનો વિકાસ થયો અને મનુષ્ય પોતાની મેધા અને પ્રજ્ઞાથી ગોતી કાઢ્યો કે તું શુદ્ધ બુદ્ધ નિરંજન ચૈતન્ય છો, તું મહાશક્તિ છો, તું મહાપ્રેમ અને મહાઆનંદ છો, તારી કેપેસિટી, તારી ક્ષમતા અપાર છે. પોતાની શોધથી, પોતાના એક્સપેરિમેન્ટથી, પોતાના જ્ઞાનથી, પોતાના અનુભવથી માણસે ગોતી કાઢ્યો એટલે માણસ સર્વશ્રેષ્ઠ થયો, માણસોથી ઊંચો થયો. પણ જ્યાં સુધી આ જ્ઞાનની ધારા હતી ત્યારે માણસ કરી જ હતો, ડર કોઈ હતું જ નહીં. પણ ધીમે 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 ધાર્મિક જગતમાં ભણેલા લોકોનો આવવાનું ઓછું થઈ ગયું. મારા પાસે જ્ઞાન ના હોય તો હું આપું બી શું, મારા પાસે કોઈ એક્સપ્લેનેશન હોય નહીં. એટલે ધીમે 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 મિથ્યા ધારણાઓ ધર્મમાં પ્રવેશ કરી, ધીમે ધીમે આપણે ડરથી લોકોને ધર્મ કરાવવાની પ્રેરણા આપી કે તું આ નહીં કરશે તું નરકમાં જશે, તું આ નહીં કરશે તો તારું ખોટું થઈ જશે, તું આ નહીં કરશે તો તારા ખૂબ ખરાબ થઈ જશે. આવું કરી કરીને આપણે ધર્મ અને ડરનો સંબંધ સ્થાપિત કરેલો છે. પછી રિચ્યુઅલિસ્ટિક થયું આપણું ધર્મ, ક્રિયાકાંડી કયું થયું આપણું ધર્મ, આવી રીતે બેસવાનું, આવી રીતે ખાવાનું, આવી રીતે ચાલવાનું, આવી રીતે કામ કરવાનું. આ બધું મેં હમણાં કીધું, બાહ્ય પરિધિ એટલે આઉટર સરકમફરન્સ ઇમ્પોર્ટન્ટ થઈ ગયો અને અંતસ પરિધિ કેન્દ્ર જે ગૌણ થઈ ગયું. હવે આપણે ભણી ગયા છે, આપણે સમજીએ છીએ કે દરેક વસ્તુનો કોઝનો ઇફેક્ટ છે, ઇફેક્ટ કોઝ સાથે છે. મારાથી જે ખોટું થયું તો રિઝલ્ટ ખોટું આવવાનું જ છે. કોઝ એન્ડ ઇફેક્ટ છે, દુનિયા ઇકો છે, આપણે જે મોકલીએ એ પાછા રિટર્ન થશે. આટલું સમજ ઇમ્પોર્ટન્ટ છે, આટલું લોજિક ઇમ્પોર્ટન્ટ છે. પણ ઉપર બેઠા, નીચે બેઠા, અહીંયા બેઠા, ત્યાં બેઠા, ધીસ ઇઝ નોટ એટ ઓલ ઇમ્પોર્ટન્ટ ફોર અસ. આપ વાઇટ ડ્રેસ પહેરીને સામાયિક કરી શકો, આપ કલર્ડ કપડાં પહેરીને કરી શકો, આપને જેમ ગમે, કુર્સી પર ગમે તો કુર્સી પર, ફ્લોર પર ગમે તો ફ્લોર પર, આપને જેમ ગમે ગમો. પણ 24 આવર્સમાં એટલીસ્ટ 24 મિનિટ્સ આપના માટે કાઢવી જરૂરી છે. 48 મિનિટ્સ થાય, વેલ એન્ડ ગુડ, ગ્રેટ. ના થઈ શકે તો 24 કલાકમાંથી 24 મિનિટ આપના માટે કાઢવી જરૂરી છે, ટુ લેટ યુ નો કે હું પિતા નથી, હું ભાઈ નથી, હું માં નથી, હું દીકરી નથી, હું અનંત સ્વરૂપ આત્મા છું. આ સમજવા માટે અને આ સ્વરૂપમાં મારાથી જો કોઈને તકલીફ થતી હોય તો મિચ્છામી દુક્કડમ, મારા અવેરનેસમાં ઓછું થતું હોય તો મિચ્છામી દુક્કડમ, જે વસ્તુ ના બોલવી જોતી હતી તો પણ મેં બોલી તો મિચ્છામી દુક્કડમ. આટલું ધર્મ છે. ધર્મનો ભય સાથે કોઈ ભય કરવું હોય તો પોતાના દ્વારા કરેલી હિંસાનો ભય કરજો, પોતાને દ્વારા કોઈને તકલીફ આપેલી હોય એનું ભય કરજો, પોતાને અજાણતાના અજાણતા આપણે તકલીફ આપીએ એનું ભય કરજો. ઉઠવા બેસવાનું શું ભય છે? એટલે ધર્મનો ભય સાથે કોઈ સંબંધ નથી. હમણાં આપણે નમુથુનમ બોલી લો, અભય દયાણમ ચક્ષુ દયાણમ મગ્ગ દયાણમ. કોણ છે ભગવાન? જે અભય આપી શકે એ ભગવાન છે, જે પ્રેમ આપી શકે, જે માર્ગ આપી શકે એ ભગવાન છે, અભય દયાણમ છે. બહુ સુંદર પ્રશ્ન હતો ભવ્યભાઈ આપનો. નેક્સ્ટ ક્વેશ્ચન. જીવનમાં શું કરવું અને શું ન કરવું, એટલે શું કરવું છે આપને? એટલે પ્રશ્ન તો એક જ સિચ્યુએશનમાં થાય કે દીક્ષા લઉં કે ના લઉં, બસ આ જ પ્રશ્ન છે, બાકી તો પ્રશ્ન છે જ. શું કરવું છે આપને? તો કરવામાં કોણ ના પડે છે? કામ, સારા કામ કરવામાં પ્રશ્ન જ ક્યાં છે? તો કરવાનું જ છે. શું ના કરવું પ્રશ્ન? હા, પ્રશ્ન સારું કરવું કે ના કરવું તો પ્રશ્ન છે જ નહીં. સારું જ કરવું છે, સારું જ કરવું છે. ચોરી કરવું કે ઝૂઠ બોલવું, બેમાંથી ચોઈસ કરવું તો પ્રશ્ન છે, તો પ્રશ્ન છે. પણ સારું કરવું કે ખોટું કરવું તો સારું જ કરવાનું છે, પ્રશ્ન છે જ નહીં. સારું કરીએ, જેટલું કરી શકીએ એટલું કરીએ. દિનેશભાઈ કા પ્રશ્ન હૈ, પૂછે. ધન્યવાદ
ધાર્મિક બાબત અને ક્રિયાકાંડ વિશે આપ બહુ સારી રીતે સમજ આપી. સાંજે આપણે જે વાત આપણી સાથે વાતચીત કરી એમાં સમાજમાં સમસ્યા અને જરૂરિયાત એ વિશે આપણે સંક્ષેપમાં વાત થઈ, તો થોડું એ વિવરણ પણ સમાજ માટે જરૂરી. સમસ્યા અને જરૂરિયાત, જરૂરિયાત વધતી જતી જરૂરિયાતના મૂળમાં સમસ્યાના મૂળમાં જે છે એ બાબત. જરૂરિયાત સમાજમાં વધતી જાય છે. જરૂરિયાત એટલે એક ફોન રાખીએ, પછી બીજું રાખીએ, પછી ત્રીજું રાખીએ, એ આ પ્રોબ્લેમ છે. પછી એક ગાડી રાખીએ, પછી બે ગાડી રાખીએ, આ પ્રોબ્લેમ છે. તો એના માટે શું બોલું, ઓછું કરવું જોઈએ એમ. પ્રશ્ન છે કે સમસ્યા, સમસ્યા છે, સમસ્યાના મૂળમાં છે વધતી જરૂરિયાતો. જરૂરિયાત જે વધે છે મને આમાં સમસ્યા નથી લાગતી. સમસ્યા મને કમ્પેરિઝનમાં લાગે છે. સમસ્યા મારી બીજા સાથે મારી જે સરખામણી કરીએ એમાં સમસ્યા છે. પોતાની નિજતામાં આપણે ના રહીએ આ સમસ્યા છે. હું જું જેવું છું આવું કમ્પ્લીટ છું આ એવું હું નથી માની શકતો આ સમસ્યા છે. જીવનમાં ટ્રમેન્ડસ ભૌતિક વિકાસ થયું છે, આખી દુનિયામાં થયું છે. આખી દુનિયામાં ભૌતિક વિકાસ જબરદસ્ત થયું છે અને જામનગર ખરેખર સારું છે. આપને કહેવા માટે હું નથી કહેતી, ખરેખર સારું છે. હજી બહેનો જોઈન્ટ ફેમિલીઝમાં રહી શકે, હજી બધા પરિવારો સાથે રહી શકે. થોડી તકલીફો બી થતી હશે પણ તો પણ જતું કરીને આપણે રહીએ છીએ તો પણ ઘણું સારું છે. આ બહારના દેશોને તમે જોશો, આટલો વિકાસ, આટલો વિકાસ જો વિકાસનો પાર નથી. મેં હમણાં જ કીધું આપ બધાને કે આપણા જામનગરમાં મેં કેટલાય ઘરોમાં હું ગઈ છું. સરસ મજાના પ્રેમર ભાઈને પણ બોલાવે, આપણે પધાર્યા સ્વામીજી, ચાચા કાકાને બોલાવે, બાબાને બોલાવે, ઘરમાં જગ્યા ના હોય પણ બેસાડે બધાને. કારણ કે મને જે આનંદ છે એ હું બીજાને પણ શેર કરું, ગમે તે કરીને. તું પણ આવો, તું પણ આશીર્વાદ લઈ લે, તું પણ આશીર્વાદ. આટલું બીજા માટે કન્સર્ન આ જામનગરની વાત છે. અને અમેરિકા જેવા સમૃદ્ધ દેશમાં આપણે જઈએ, સડક આટલી સુંદર, મકાનો આટલા સુંદર, ઝાડો આટલા સુંદર, પણ આવડા 15-15 કમરોના મકાનમાં બે માણસ હોય પણ બોલે નહીં આપસમાં, બોલે નહીં આપસમાં. ઓલું એક ઉપર હોય, એક નીચે હોય, પછી એકબીજાને SMS કરે, ડિનર ટાઈમ પ્લીઝ કમ ડાઉન, ઓલા આવે મોડું ચડાવીને, શું કરવાનું? અને પછી એકબીજાને બોલી ન શકે એટલે TV ચાલુ કરી મોટું, કારણ કે ટાઈમ તો જમવાનું પૂરું કરવાનું છે. આ શું થઈ જવાનું છે વસ્તુઓથી, શું થઈ જવાનું છે વસ્તુઓથી, કાંઈ કરતાં કાંઈ નહીં થવાનું. એટલે જ જીવનનો આનંદ મેળવો એ વસ્તુ સાધન છે, સાધ્ય નથી. વસ્તુ સાધન છે, સાધ્ય નથી. પણ સાધનના પણ વિરોધમાં અમે નથી, અમે નથી કહેતા કે તમારા પાસે સાધન ના હોવું જોઈએ. પણ સાધન જીવનનો લક્ષ્ય નથી, સાધ્ય જીવનનો પ્રેમ અને આનંદ છે. કાંઈ થવાનું નથી, જે છે આમાં આપણે આનંદ મેળવી શકીએ. આજ હેપીનેસ ઇઝ નોટ સમથિંગ યુ વિલ અચીવ, હેપીનેસ યુ કલ્ટિવેટ ડે બાય ડે ઇન યોર લાઈફ. તમારે હેપીનેસ કેળવવી પડે, હેપીનેસ મેળવવી પડે. વસ્તુ શું તકલીફ આપી શકે? આ એક મશીન છે, એ સુખી અને દુઃખી ના કરી શકે. પણ એમના પાસે છે આ મશીન, મારા પાસે નથી, ત્યાં દુઃખ છે. દુઃખ ત્યાં છે અને આ દુઃખનો સમાધાન અધ્યાત્મ કરશે, આ દુઃખનો સમાધાન પ્રભુની કૃપા કરશે. મારી એક બહુ પ્રિય કહાની છે, હું ઘણી વખતે બોલું છું. એક રાજાના દરબારમાં એક નાનકડો સંન્યાસી, એક સરસ સંન્યાસી પહોંચી ગયો. એના હાથમાં નાનકડો પાત્ર છે અને સંન્યાસીને કહે છે કે પાત્ર તું ભરી દે મારું, મને તો ચોખા જોઈએ, તું ચોખાથી ભરી દે. તો રાજા કહે છે, ચોખા તું, હું તો રાજા છું, સ્વર્ણ મુદ્રા તું લઈ જા. કે સ્વર્ણ મુદ્રા હું શું કરીશ, મને તો આપ ચોખા આપી દો. ચોખાથી ભરે, સ્વર્ણ મુદ્રાથી ભરે, પણ પાત્ર ભરાતું નથી, રાજકોષ ખાલી થઈ ગયો. પછી કે ઠીક છે, તને ચોખા જોઈએ તો ચોખાથી ભરી લે. ચોખા ભરે, ચોખા ભરે તો પણ અન્નકોષ ખાલી થઈ જાય પણ પાત્ર ના ભરે. તો રાજાને પરસીવો પરસીવો થઈ ગયો અને પૂછ્યો રાજાએ કે આ સંન્યાસીને કઈ જાતનું પાત્ર છે આપનું,
ભરતો જ નથી. તે કે મેં ઇન્સાનની શમશાન ભૂમિમાં જઈને ઇન્સાનની ખોપડીનો પાત્ર બનાવ્યો, ભરીએ 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 પણ ભરતી જ ના હોય. નાચ ભરે ના નાચ ભરે, એક નહીં એવા 10 મશીનો લઈ લેશું ને તો બી કાંઈ નહીં થાય. સમસ્યા મશીનમાં નથી, સમસ્યા મારા બુદ્ધિમાં છે. ગાડી ક્યાં તકલીફ આપે? વસ્તુ તકલીફ ના આપે, વસ્તુ તકલીફ નથી, તકલીફ મારી સમજ છે. એટલે મૂળ સમસ્યાનો વસ્તુ નથી, મૂળ સમસ્યા મારો આંતરિક વિકાસ નથી, આ સમસ્યા છે. ઇમ્બેલેન્સ છે, આવડું મોટું બહારનો વિકાસ અને ના અંદરનો વિકાસ છે જ નહીં. એટલે બેલેન્સ કરીએ, બહારમાં પણ વિકાસ અને અંદરમાં વિકાસ, તો સમસ્યા ઓછી થશે. યસ. સામાયિક એમના માટે એકદમ યોગ્ય છે, પણ સામાયિકની આવી રિજિડિટી આ એકદમ અયોગ્ય છે, એકદમ અયોગ્ય છે. આજે અને આવી રિજિડિટી શું જવાબ આપવાનું? મારે મહાવીરનો મજાક છે આ. મને લાગે છે કે ઓલા ડોક્ટરને ખબર જ છે, એને ખબર જ છે કે જીવ મહત્વપૂર્ણ છે. એમને ઓપરેશનમાં જવું ના હોય એટલે સામાયિકનું નામ લઈ દે. સામાયિક એમને ખબર જ છે કે જીવ વધારે મહત્વપૂર્ણ છે. એમને ખબર છે કે હું ડોક્ટર છું એટલે મારે આ ટેક કેર કરવી મારું ફર્જ છે. આજે આપણે સવારે ગાથાઓ વાંચી છે, વેયા વચ્ચે નિયુતેણમ, આજે જ વાંચી છે આપણે ઉત્તરાધીનની ગાથાઓ. કે સેવા ઓર સ્વાધ્યાય મેં સે, તારે જે ચોઈસ કરવી હોય તો સૌથી પહેલાં સેવાની ચોઈસ કરજે. આજે જ આપણે ગાથાએ વાંચેલી છે, વેયા વચ્ચે નિયુતેણમ અગિલાય પરિયાણ, એટલે અજ્ઞાન ભાવથી તું બીજાની સેવા કરજે. આવું ડિજિટિટીથી કોઈ સામાયિક કરતો હોય તો મને તો લાગે જ નહીં કે એને આપણે સામાયિક બી કહી શકીએ. આવું હું ક્વોલિફિકેશન પણ નહીં આપીશ. અને કઈ દ્રષ્ટિથી સામાયિક કહી શકીએ આપણે? સામાયિક એટલે અનુકંપા છે, સામાયિક એટલે કરુણા છે. નિયમ જીવન માટે છે કે જીવન નિયમ માટે છે, નક્કી કરી લઈએ આપણે. નિયમ જીવનને સુંદર બનાવવા માટે છે, જીવન નિયમોને ઢોવા માટે કોઈ દિવસ ન થઈ શકે. એટલે આવા કોઈ મેડિકલ ડોક્ટર આવો વિચાર પણ ધરાવી શકે તો મને ખરેખર આ દયાના પાત્ર થઈ શકે. અબોધ જીવને આપણે જ્ઞાન આપવાની વાત રહે, પણ આ કોઈ પણ હિસાબે મહાવીરના ધર્મ સંઘના અનુયાયી આપણે કહી શકીએ, આવું ક્વોલિફિકેશન પણ આપણે ના આપી શકીએ. જેવું ધ્યાન ધરવા જઈએ કે સંકલ્પો અને વિકલ્પો આવ્યા કરે છે, સંકલ્પો અને વિકલ્પો આવ્યા કરે છે. આ કાળે આ ક્ષેત્રે નિર્વિકલ્પ સમાધિ શક્ય ખરી? અને નિર્વિકલ્પ સમાધિ વગર મોક્ષ મળે? અને એના માટે શું કરવું, શું અભ્યાસ કરવો જોઈએ કે જેથી નિર્વિકલ્પ સમાધિ સાધી શકાય? નિર્વિકલ્પ સમાધિ એટલે જે સમાધિમાં કોઈ પણ વિકલ્પ નથી, જેમાં કોઈ પણ વિચાર નથી, એ નિર્વિકલ્પ સમાધિ છે, નિર્વિચાર સમાધિ છે. શું નામ આપનું ભાઈ? ધીરુભાઈ.
તિરુભાઈ બે વસ્તુ છે, એક નિર્વિચાર છે, એક નિર્વિકાર છે. એક વ્યક્તિ નિર્વિચાર થઈ શકે અને એક વ્યક્તિ નિર્વિકાર થઈ શકે. આંખનું કામ જોવાનું છે, કાનનું કામ સાંભળવું છે, જીવવાનું કામ ભોજન કરવું છે, એવી રીતે મનનું કામ વિચાર કરવાનું છે. મનનાથ ઇતિ મનુષ્ય, એટલે આપણે મનુષ્ય જ એટલા માટે છે કે આપણે વિચાર કરી શકીએ. મન આંખને આપ કહેશો કે તું જોવાનું બંધ કરી દે, આપણે કાનને કહીએ કે તું સાંભળવાનું બંધ કરી દે, આપણે પગને કહીએ કે તું ચાલવાનું બંધ કરીએ, આવી જ વાત છે કે મનને કહીએ કે તું વિચાર કરવાનું બંધ કરી દે. મનનો કામ જ વિચાર કરવાનું છે. આપણે ગમે તેટલી કોશિશ કરીએ, મન વિચાર કરશે, કરશે અને કરશે. મનથી પાર થઈ જવું એ એક એક એફર્ટ થઈ શકે. મન જુદું છે અને તું જુદું છે, પણ હું મન નથી એ પણ વિચાર કરવાનું કામ મનનો છે, એટલે સિચ્યુએશન ખૂબ કોમ્પ્લિકેટેડ છે. મનથી છે મુક્તિ અને મનથી છે મોક્ષ. અહીંયા છે મન અને અહીંયા ઊભો છે આત્મા. પણ આત્માનો જ્યાં સુધી અનુભવ નથી ત્યાં સુધી આત્માને જે જણાવી શકે એ મન છે. મનથી પાર થવું અત્યંત મુશ્કેલ છે. એક અશુભ અવસ્થા છે, એક શુભ છે અને એક શુદ્ધ અવસ્થા છે. અશુભ છે એટલે 24 કલાકમાં અશુભની ધારા છે, નેગેટિવ છે, નેગેટિવ છે, નેગેટિવ છે. જેમ મેં કીધું કે 99 વસ્તુઓ કોઈ સારી કરે અને એક ના કરે તો પણ તો પણ આપણે એક વિચારીએ, આ મનનો ખેલ છે. લેકિન એક વ્યક્તિ પુરુષાર્થથી એફર્ટથી 24 કલાકની ધારા એ શુભ બનાવી શકે, 24 કલાકની એ ધારા પોઝિટિવ કરી શકે. અને પુરુષાર્થ કરીએ, પ્રયત્ન કરીએ કે અશુભની ધારા ને હું શુભમાં પરિવર્તિત કરીશ. એટલે જે પણ નેગેટિવ છે એને હું પોઝિટિવ કરવાની કોશિશ કરી, 24 કલાકની મારી ધારા પોઝિટિવ છે, શુભ છે. એ નિર્વિકલ્પ નથી, એ નિર્વિચાર બી નથી, પણ એ નિર્વિકાર છે. આવી શુભ ભાવ ધારા જેમાં કોઈ પણ જાતનો વિકાર નથી, આ પણ સાધનાની મોટી પરાકાષ્ઠા, મોટી ઊંચાઈ છે. અશુભમાંથી શુભ. અને મારો અનુભવ એમ કહે છે કે જો 24 કલાકમાંથી આપણે શુભની ધારા પેદા કરી લઈએ તો ઓટોમેટિકલી આપણા કશાય ઓછા થાય અને ઓટોમેટિકલી આપણે નિર્વિકલ્પ જવાનો આપણો રસ્તો ખુલી જાય છે. એટલે પ્રયત્ન કરવો, એટલે પ્રયત્ન આપણે પહેલાં ત્યાં ના પહોંચી જઈએ નિર્વિકલ્પ પર, પહેલાં આપણે અશુભને શુભમાં પરિવર્તિત કરવાની કોશિશ કરીએ. ઓટોમેટિકલી આવી જશે, કારણ કે કશાય જે છે એ અશુભના કશાય મોટા છે અને શુભના કશાય નાના છે. શુભ તો હળું જ છે, શુભ તો હળું જ છે. મેં જેમ કીધું કે કાંટા જોરથી ગળે અને ફૂલનો સ્પર્શ કોમલ છે. એટલે અશુભમાંથી શુભનો બી પ્રયત્ન કરી લઈએ તો પરમાત્માની કૃપાથી આ અનુભવ, અને અનુભવ મોટું ના હોય, એક ક્ષણ માટે પણ આ નિર્વિચાર અનેરો આનંદનો અનુભવ આપી દે. અને આ અનુભવના સહારે આપણે બીજા ઘણા બધા અશુભને શુભ કરી શકીએ. એટલે જે વિચાર છે, વિચારને બંધ આપણે ન કરી શકીએ. અનંત વિચાર, અસંખ્ય વિચાર છે, એ વિચારમાંથી કેન્દ્રિત કરીએ એક વિચાર પર. એટલે અસંખ્ય અનંત અનેક વિચારમાંથી એક વિચાર પર કેન્દ્રીકરણ છે અને એ શુભ છે. આ સઘન થતાં થતાં આપને હજી આગળ પ્રગતિ મળી શકે છે. એટલે પ્રયત્ન. જી બોલી. મોક્ષની ચિંતા સુકામ કરીએ આપણે? મોક્ષ તો બાય પ્રોડક્ટ છે, મોક્ષની ચિંતા સુકામ કરીએ આપણે? માય એટલે જ્યારે ઓટોમેટિકલી શુભમાંથી શુદ્ધ થશે, મોક્ષ તો આવી જ જવાનું છે. શું કામ આટલી મોક્ષની ચિંતા કરીએ આપણે? મોક્ષે ના રસિકે નકી, મોક્ષમાં જઈને થશે શું, કરશો શું મોક્ષમાં જઈને? આપણા જેવા કોઈ છે જ નહીં ત્યાં. આપણે થોડું ઝઘડીએ, થોડું લડીએ, બધું સારું જ છે. એટલે મોક્ષ કીધેલું છે
પણ એવા એવા સંતો થઈ ગયા છે જે કે મોક્ષે ન રસી કેન કેમ, કારણ કે મોક્ષમાં તો રસહીન છે. હું ફરી પાછા જન્મ લઉં, ફરી પાછા જન્મ લઉં અને દુનિયાના કલ્યાણ કરું, આ મારું માર્ગ છે. આ દુનિયાને સુંદર બનાવીએ ના, આ દુનિયાને મોક્ષ જેવું બનાવીએ, આ દુનિયાને સ્વર્ગ જેવું બનાવીએ. ફરી પાછા જૈન કુલમાં જન્મ લઈને આપણે અહિંસા પ્રેમ મૈત્રીના ફૂલ ખીલાવીએ, આ આપણો ઉદ્દેશ છે. મોક્ષ તો આવશે જ્યારે આવી જશે, મોક્ષની ચિંતા આપણે કરીએ નહીં. આ મારું જીવન શુભ થાય, મારું જીવન કશાય રહિત થાય, મારું જીવન પ્રેમપૂર્ણ થાય, આટલું જ એફર્ટ કરીએ અને મોક્ષ ઓટોમેટિકલી આવી જવાનું છે. મોક્ષ સ્થાન છે કે મોક્ષ સ્થિતિ છે? ઠીક છે, એક સિદ્ધેશ્વરા છે, આપણે બધા ત્યાં જવાના છે. અલ્ટિમેટલી અલ્ટિમેટલી આપણે બધા જશો, ના છૂટકે જશો, કારણ કે આપ આટલા સારા છો કે અલ્ટિમેટલી મોક્ષ થઈ જ જશે. થોડા થોડા જન્મ લાગશે, 100, 200, 500, 1000 વાંધો નથી, શું પ્રોબ્લેમ છે, પણ થઈ જાય. પણ મોક્ષની ચિંતા નહીં કરવાની. બે સાધુ છે, બંને મોક્ષની સાધના કરે. તો એક સંન્યાસી બીજા ભગવાન પાસે જાય છે, તો બે સાધુ કહે છે કે તમે જાઓ છો તો અમારા જરા મેસેજ લઈ જશો. મેસેજ શું છે તમારું? કે અમને મોક્ષ ક્યારે મળશે? બે સાધુ છે, સાધના કરે કે ઠીક છે, મારું તો હજી ઘણું કામ છે પણ તમારું બી કરી આપીશ, પૈસા ના લીધા એને ફ્રીમાં કરી આપ્યો. આવી ગયા પાછા, પૂછે શું કીધું ભગવાન? પેલા સાધુ પૂછ્યું મને ક્યારે મોક્ષ મળશે? તો કહે છે કે આ ઝાડમાં જેટલા પાંદડા છે આટલા તને જન્મ લાગશે, થશે ખરું. અને બીજા સાધુને કીધું કે બસ 3 જન્મમાં તને મોક્ષ થઈ જશે. તો પેલા સાધુ બસ આટલા પાંદડા છે તો હમણાં પૂરા થઈ જશે અને ખુશીમાં એ નાચવા લાગ્યા, નાચતા એને ત્યાં જ મોક્ષ થઈ ગયું. અને બીજા સાધુ કલ્પે તકલીફ આપે, હજી 3 જન્મ, આટલી તમે મહેનત કરી છે, હજી 300 જન્મ એને બાંધી કાઢ્યા. આપણે આનંદમાં રહીએ, બીજાને આનંદ, મને આનંદ, મોક્ષ ઓટોમેટિકલી આવી જવાનું છે. મોક્ષની ચિંતા ન કરીએ, મારું ભાવ સુંદર થાય એની આપણે ચિંતા જરૂર કરીએ.